जीवन
है भगवान का मंदिर, जीवन है भगवान का मंदिर, बाहों में भर लीजिए, बाहों में भर लीजिए, जीवन है उपहार प्रभु का, जीवन है उपहार प्रभु का, इसको रोशन कीजिए, इसको रोशन कीजिए, मन में ज्ञान का दीप जला कर, मन में ज्ञान का दीप जला कर, भीतर की आंखें खोलो, भीतर की आंखें खोलो, सांसों के हर तार तार में, सांसों के हर तार तार में, प्रभु प्रेम का रस गोलो, हर मूरत में प्रभु की सूरत, हर मूरत में प्रभु की सूरत, प्रभु के दर्शन कीजिए, प्रभु के दर्शन कीजिए, जीवन है उपहार प्रभु का, जीवन है उपहार प्रभु, इसको रोशन कीजिए, मधुर सोचिए मधुर बोलिए, मधुर सोचिए मधुर बोलिए, मधुर मधुर व्यवहार करें, मधुर मधुर व्यवहार करें, अंतर मन के हर कोने में, अंतर मन के हर कोने में, हर पल ही मुस्कान भरे, हर पल ही मुस्कान भरे, प्रभु प्रेम की बंसी बजा कर, प्रभु प्रेम की बंसी बजा कर, आनंद से भर लीजिए, आनंद से भर लीजिए, जीवन है उपहार प्रभु का, जीवन है उपहार प्रभु, इसको रोशन कीजिए, यस्य प्रभावात् विजयो जगत्याम् सप्ताङ्गराज्यं भुवि भूरि भाग्यं परत्र देवेन्द्र नरेन्द्र तस्यात् तत्सिद्ध चक्रं विदधातु सिद्धिं, सिद्धचक्रं विदधातु सिद्धिं, सिद्धचक्रना गुणगणालो कहता नावे पार, वांछित पूरे दुख हरे, वंदो वारं वार अरिहाईं नवपयाईं जायिता हिय कमल मज्जमी श्री सिद्ध चक्रमाहप्पम उत्तमं किं पिजंपेमि। परम तारक एवं श्री अरिहंतारी नवपद्मय श्री सिद्ध चक्र भगवंतनी विशिष्ट कोटिनी आराधना उपासना ने साधना माटेना शाश्वती ओरीना महामंगलकारी दिवसों चालू छे। आजे चौथो दिवस, गत त्रण दिवसोमां शरूआतमां बे दिवसोमां आपणे हरिहंत अने सिद्धपदनी आराधना द्वारा सुदेव तत्वनी आराधना करी, ગઈકાલથી આપણે શુગુરુ તત્વની આરાધનાનો મંગલ પ્રારંભ કર્યો છે, એમાં ગઈકાલે આપણે ત્રીજા આચાર્ય પદની આરાધના કરી અને આજે ચોથા દિવસે ઉપાધ્યાય પદની વિશિષ્ટ આરાધનાનો દિવસ છે। સુદેવ ગુરુ અને ધર્મ એમાં રહેલું વચ્ચે રહેલું શુગુરુ તત્વ એની જેમ ડબલ જવાબદારી છે, સુદેવ તત્વની ઓળખાણ કરાવી અને ધર્મનો પણ મર્મ સમજાવવો, એવી જ રીતે ગુરુ તત્વના જે ત્રણ ભેદ છે એમાં વચ્ચે કયું પડ છે, આજનું ઉપાધ્યાય પદ છે, આ બાજુ આચાર્ય પદ ને આ બાજુ સાધુ પદ, વચમાં રહેલું ઉપાધ્યાય પદ છે, અને જે વચમાં હોય એની હંમેશા ડબલ જવાબદારી હોય, તો એ ઉપાધ્યાય ભગવંતોની પણ બેવડી જવાબદારી છે। એક બાજુ
તેવ શ્રી આચાર્ય ભગવંતને શાસન પ્રભાવનાના કાર્યોમાં જાણે એમનો જમણો હાથ બનીને એમને દરેક રીતે સહાય કરે, સપોર્ટ કરે છે, ભક્તિભાવપૂર્વક, વિનયપૂર્વક. અને બીજી બાજુ કચ્છમાં રહેલા સમુદાયમાં રહેલા સાધુ ભગવંતોને સંયમની સુંદર તાલીમ આપે અને આ રીતે બેવડી જવાબદારી અદા કરે છે. માટે જાણે કે કુદરતી રીતે જેમનું સ્થાન વચ્ચે છે અને પાછું એમનામાં પણ આચાર્ય બનવાની યોગ્યતા હોવા છતાં પણ મને ત્યાં સુધી ઉપાધ્યાય પડી જ આજ્ઞા આચાર્ય ભગવંતની આજ્ઞામાં રહીને એ બધા કાર્યો કરે એટલા વિનય ગુણના તેઓ ભંડાર હોય છે. ઉપાધ્યાય ભગવંતનો એક જ મુખ્ય ગુણ કેવો હતો કયો કહી શકાય? જ્ઞાન નહીં. આ જ્ઞાનના ભંડાર ભલે હોય પણ જ્ઞાનનું પણ મૂળ શું છે? વિનય છે. એ તો જ્ઞાન જો પચે નહીં તો શું થાય? હજી જ્ઞાનનું અધિગ્રહ શું ખબર છે? અહંકાર. તપનું અધિગ્રહ શું? ક્રોધ. ક્રિયાનું અધિગ્રહ શું? તિરસ્કાર અને નિંદા બીજાની. જે બી જે ક્રિયા ઓછી કરતા હોય કે ન કરતા હોય એમના પ્રત્યે નિંદા અને તિરસ્કારનો ભાવ, આ બધા અજીર્ણ છે. એ અજીર્ણથી બચવા જેવું છે. તો અહીંયા ઉપાધ્યાય ભગવાન જે જ્ઞાનના ભંડાર બન્યા છે પણ એના મૂળમાં આચાર્ય ભગવંતનો ઊંચામાં ઊંચો વિનય અને આજ્ઞા પાલન હોય છે. અને કુદરતી રીતે જ એ પડદા પાછળ રહીને પાછા બહાર હંમેશા આચાર્ય ભગવંતનું નામ જયજયકાર થાય પણ એના મૂળમાં પાયામાં બેકિંગમાં પડદા પાછળ ઉપાધ્યાય ભગવંતનું જબરદસ્ત કોઠીનું પીઠબળ હોય છે. અને છતાં એમને પોતાનું નામનો જયજયકાર થાય એવી કોઈ ખેવના હોતી નથી. એટલે કે પાયાના પથ્થર જેવા છે. મકાન કે ડેરાસર મંદિર બાંધવું હોય તો પેલા શિલાન્યાસ કરવામાં આવે ને, નવ શિલાઓ એના ઉપર આખા એ મંદિરનો ભાર હોય છે. તો એવી રીતે આખા ગચ્છનો ભાર ઉપાધ્યાય ભગવંતો વહન કરે. આચાર્ય ભગવંત મુખ્યત્વે શાસન પ્રભાવના કરે. રાજા મહારાજા મંત્રીશ્રો નગરશ્રેષ્ઠીઓ વગેરે વિશિષ્ટ માન્ય લોકોને પ્રતિબોધ પમાડી એમના મારફત શાસનની પ્રભાવનાનું કાર્ય મુખ્યત્વે કરે. ઉપાધ્યાય ભગવંત ગચ્છની જવાબદારી, ગચ્છના સાધુ સાધુ ભગવંતો એના જે કાંઈ કદાચ પ્રોબ્લેમ હોય ધારો કે તો એને સોલ્વ કરવાના, બધાને વાત્સલ્ય ભાવે બધાની સાર સંભાળ રાખવાની અને બધાને શાસ્ત્રોના હાર્દ અને મર્મ સમજાવી કરી અને જીન શાસનની વાડીને લીલી છંબ રાખવાનું મુખ્ય જવાબદારી ઉપાધ્યાય ભગવંતોના શિરે હોય છે. અને માટે ઉપાધ્યાય પદની આરાધના પણ કયા વર્ણથી કરવામાં આવે છે? ગ્રીન એટલે લીલા. જીન શાસનની વાડીને લીલી છંબ રાખે છે કે સમ્યક જ્ઞાન રૂપી પાણીના સિંચન દ્વારા. માટે ગ્રીન લીલા કલરથી આજે ઉપાધ્યાય પદની આરાધના કરવાની હોય છે. ઘણા ભાગ્યશાળીઓ આજે માત્ર લીલા રંગનું ધાન્ય એટલે મગ, એનાથી આમ મગ અથવા મગની વાનગીઓથી આંબી કરશે. ઘણું આપણે બે દિવસ પહેલાં જોઈ ગયા, અમે બેઠા છીએ આપણા મહેશભાઈ ખાલી મગથી છે, બાફેલા મગ, પછી મગના પુડલા અને મગના ઢોકળા અને કંઈ નહીં, ખાલી બાફેલા મગથી. કેટલા આંબી થયા મહેશભાઈ? 300. કેટલા? 300થી પણ વધારે આંબી, ખાલી બાફેલા મગ. મગની બીજી પણ કોઈ આઈટમ નહીં, કેવલ એક જ બાફેલા મગલથી અમે 300થી પણ કંઈક વધારે એટલા આંબી કર્યા. તો ઘણા ભાગ્યશાળીઓ મગ અથવા મગની વાનગીઓ દ્વારા જ આજે આંબીલ કરશે. બની શકે તો ગ્રીન કલરનું શાસન આસન, ગ્રીન કલરની ભાડા વગેરે દ્વારા. હોસ્પિટલોની અંદર પણ મોટે ભાગે ગ્રીન પડદા હોય છે. એ ગ્રીન કલર છે ને આરોગ્ય પણ કહેવાય છે. આપણે આત્માનો ભાવ આરોગ્ય પ્રાપ્ત કરવાનો છે. રાગ દ્વેષ કામ ક્રોધાડી અને એક ભાવ રોગો આપણને રોગોએ ભરડો લીધો છે એનાથી મુક્ત થવા માટે આરોગ્યવર્ધક એવું જે ગ્રીન કલર, એનાથી ઉપાધ્યાય પદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ગ્રીન કલરનું ધ્યાન પણ કરવાનું હોય છે જે આપણે ચલે કરીશું. તો આવા ઉપાધ્યાય ભગવાન, તો ઉપાધ્યાય શબ્દનો અર્થ શું થાય? ઉપવત્તા અધ્યાય. ઉપ એટલે પાસે, પ્રમુખ અને ઉપપ્રમુખ, બરોબર ને? ઉપવાસ, ઉપવાસમાં પણ ઉપ આવે છે, એનો શું અર્થ થાય? ઉપ એટલે પાસે, વાસ એટલે વસવાનું, રહેવાનું. કોની પાસે? પોતાના આત્માની પાસે. ચિત્તવૃત્તિને આત્મામાં અવલીન કરવા માટે પુરુષાર્થ કરવો. ઉપવાસ એટલે માત્ર ખાવા પીવાનો ત્યાગ, એમ એ તો લંઘન કહેવાય. પણ એની સાથે સાથે આત્મલક્ષી સાધના હોય, આત્માનું ચિંતન મનન હોય, આત્મામાં સ્થિરતા કરવાનો અભ્યાસ ચાલુ હોય તો એ ઉપવાસ સમ્યક થયો ગણી શકાય. દેવળ આહાર પાણીનો ત્યાગ એને જૈન શાસન ઉપવાસ તરીકે
વ્યવહારથી ભલે કહેતા હોઈએ આપણે, પણ નિશ્ચયથી તો આત્માની નજીકમાં વાસ થાય એ રીતનો પુરુષાર્થ, આંતરિક પુરુષાર્થ આપણો ચાલુ હોય તો એ આપણો વાસ સમ્યક થાય, અથવા તો આત્મામાં વાસ થઈ જાય ખરેખર એવી સ્થિતિ દશા આવે તો એ ઉપવાસ આપણો શ્રેષ્ઠ કોટીનો ગણી શકાય. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષની તપશ્ચર્યા કર્મસ્થ અવસ્થામાં કેટલા ઉપવાસ કર્યા હતા? હકીકતમાં કાંઈ નહીં, આપણી ભાષામાં ઉપવાસ કર્યા, હકીકતમાં ઉપવાસ કર્યા નહોતા, ઉપવાસ થઈ ગયા, બરાબર ને? એ એટલા આત્મભાવમાં લીન બની જતા હતા કે ખાવા પીવાનું યાદ સુધા પણ ન આવે, શરીરથી એટલા પર થઈ જતા હતા, આત્માના આનંદમાં એવા ઘરકાવ બની જતા હતા કે દિવસો ને મહિનાઓ સુધી એ ખાવા પીવાનું યાદ સુધા પણ ન આવે. આ વિશિષ્ટ અથવા ઉત્કૃષ્ટ કોટિના સાચા ઉપવાસ કહી શકાય. ઉપનો અર્થ છે પાસે, ઉપાશ્રય, એમાં પણ ઉપા આવે છે. હા, જેની પાસે રહેવાથી આત્માની નજીકમાં આશ્રય થાય, આપણો રહેવાનો થાય, એ ઉપાશ્રય. પ્રમુખની બાજુમાં જેની સીટ હોય એને કહેવાય ઉપ પ્રમુખ. તો ઉપ એટલે પાસે, જેમની પાસે, જેમની નિશ્રા કે સાનિધ્યમાં રહેવાથી. અધ્યાય એટલે અધ્યયન, એટલે કે સમ્યક જ્ઞાનનો લાભ થાય જીવને, એ એમને કહેવાય ઉપાધ્યાય. ઉપાધ્યાય ભગવાન એ હંમેશા જે કાળમાં જેટલા પણ જૈન આગમો શાસ્ત્રો વિદ્યમાન હોય એના સૂત્ર અને અર્થથી પારગામી હોય. એટલે આચાર્ય ભગવંત અર્થની દેશના આપે મુખ્યત્વે, સૂત્ર ઉપાધ્યાય ભગવંત મુખ્યત્વે સૂત્રનું દાન કરે, પણ પોતે સૂત્ર અર્થ બંનેના પારગામી હોય. હા, અને આગમો એટલે જૈન શાસનનું બંધારણ કહેવાય. જૈન શાસન, શાસનને આપણે એક સંસ્થાની ઉપમાં આપીએ તો કોઈ પણ સંસ્થા હોય તો એનું બંધારણ હોય ને, એનું ટ્રસ્ટ ડીડ આજની ભાષામાં હોય, બંધારણ હોય. શું કહેવાય અંગ્રેજીમાં? કોન્સ્ટિટ્યુ, આપણે ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન. હા, પણ એનું અર્થ ઘણીવાર એવા હોય, એવી કલમો પણ હોય કે જેનું શું અર્થઘટન કરવું ખરેખર, બે ત્રણ જુદા જુદા એંગલથી અલગ અલગ અર્થો પણ નીકળી શકતા હોય, ત્યારે કયા સંજોગોમાં કયો અર્થ લેવો એનો નિર્ણય કરવાની સુપ્રીમ ઓથોરિટી કોની હોય? વ્યવહારમાં સુપ્રીમ કોર્ટ, બરાબર ને? એ એના ન્યાયાધીશ હોય, એ જે એનું અર્થઘટન કરે જે સંજોગોમાં, એ સર્વમાન્ય હોય. તો એવી રીતે જૈન શાસન પણ કહેવાય છે, એક એક સૂત્રના અનંત અનંત અર્થો પણ નીકળી શકતા હોય છે. તો કયા સંજોગોમાં કયા સૂત્રનો શું અર્થ લેવો એ નિર્ણય કરવાની મુખ્યત્વે જવાબદારી અને ઓથોરિટી કોની હોય? ઉપાધ્યાય ભગવંતોની હોય છે. આચાર્ય ભગવંત પણ જરૂર પડે તો ઉપાધ્યાય ભગવંતની સલાહ લે. અને આચાર્ય, ભાવ આચાર્ય અને ભાવ ઉપાધ્યાય, એ બંને લગભગ ત્રીજે ભાવે મોક્ષગામી હોય, એટલી એની ઉચ્ચ આત્મદશા હોય બંનેની, આચાર્ય અને ઉપાધ્યાયની. એ ગતનું સંચાલન પણ કરતા હોય, શાસનની પ્રભાવના પણ કરતા હોય, અને છતાં એની સાથે સાથે પોતાના અંતરાત્મામાં જ મોટે ભાગે રમણતા કર્યા કરતા હોય. આ ઉપયોગ મુખ્યત્વે અંતરાત્મા તરફ હોય, બહુ થોડા ટકા એ ઉપયોગ જરૂર પડતો, અનિવાર્ય જરૂર પડતો વ્યવહારમાં હોય એ વખતે. પણ અંદરમાં તો આત્મા લક્ષ્ય તો સતત અંદરમાં ચાલ્યા જ કરતો હોય, એવી એની ઉચ્ચ દશા હોય ભાવ આચાર્ય અને ભાવ ઉપાધ્યાય ભગવંતોની. ત્રીજે ભવે મોક્ષગામી હોય, બરાબર, એવી ઉચ્ચ દશા હોય. અને ઉપાધ્યાય પદના કેટલા ગુણો શાસ્ત્રમાં કયા છે? 25, આચાર્ય પદના 36, પણ હકીકતમાં 36થી પણ વધારે પણ હોય છે. કેટલા હોય છે ખબર છે? 36 × 36 કરો એટલે કેટલા થાય? 1296 લગભગ થાય. હા, એટલા ગુણો ભાવ આચાર્યના શાસ્ત્રમાં કયા? 36 પ્રકારે 36 ગુણો. આપણે ત્યાં મુખ્યત્વે એ પ્રકાર પ્રસિદ્ધ છે આચાર્ય ભગવાનના 36 ગુણો. કયા સૂત્રમાં આવે છે મહેશભાઈ? પંચેન્દ્રિય સૂત્રમાં. ગુરુ સ્થાપનાનું જે સૂત્ર બોલો છો ને, પંચેન્દ્રિય સંવરણો તહ નવવ્ય બંબચે વૃત્તિ ધરો, એમાં આચાર્ય પદના 36 ગુણોનો ઉલ્લેખ વર્ણન છે. પણ આ તો એક પ્રકાર થયો, બીજા એવા અલગ અલગ 36 પ્રકારે 36 ગુણો, એટલે ટોટલ 1296 જેટલા ગુણો કહેવાય છે ભાવ આચાર્ય ભગવંતના. એવી રીતે ઉપાધ્યાય ભગવાનના 25 ગુણો, એ પણ જ્યારે 14 પૂર્વ વિદ્યમાન હોય ને એ વખતે 11 અંગસૂત્રો વત્તા 14 પૂર્વનો સમાવેશ થતો હોય છે. એટલે 14 પૂર્વ 11 વત્તા 14 એટલે કેટલા થાય? 25 ગુણો. પણ અત્યારે તો એકે પૂર્વ વિદ્યમાન નથી, તો અત્યારે ઉપાધ્યાય ભગવાનના 25 ગુણો કઈ રીતે ગણાય? 11 અંગસૂત્રો વત્તા 12 રૂપાંગસૂત્રો
હજી બે 23 થયા, હજી બે રહી ગયા, ચરણ ચિત્તરી અને કરણ ચિત્તરી. ચરણ એટલે ચારિત્ર, ચિત્તરી એટલે 70, ચારિત્રના 70 ભેદ. કરણ એટલે ક્રિયા કરવાની, એના પણ 70 ભેદ, એ 25 પણ અલગ છે, કરણ 70. તો એ રીતે એ બે એટલે 23 ને બે થયા 25, એ રીતે એના 25ના પારગામી હોય, એટલે એ રીતે એ 25 એમના ગુણ ગણાય છે. બીજી પણ અલગ 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 રીતે બધા મળીને 25 25ઓ, આચાર્ય પદમાં 36 36ઓ, એમ ઉપાધ્યાય ભગવંતના પદના ગુણો કેટલા? 25 25ઓ, એટલે કેટલા થાય? 25 × 25 625. આટલા બધા ગુણોના ભંડાર ઉપાધ્યાય ભગવંત હોય છે. ઉપાધ્યાય એક એક અક્ષરનો અર્થ આપણે વિચારીએ તો ઉ એટલે ઉપગ્રહશીલ હોય, ઉપગ્રહ એ અનુગ્રહ, ઉપકાર કરનારા હોય. સૂત્રોનું દાન કરવા દ્વારા શિષ્ય શિષ્ય કે ચતુર્વિધ સંઘ ઉપર ઉપકારોની હેલી વરસાવનારા હોય, એટલે ઉપાધ્યાયનો ઉ એ ઉપકારને સૂચક છે, ઉપગ્રહ અથવા ઉપકારને સૂચક છે. પછી પા એટલે શું? બોલો, પાથી શું? પપ્પા, પા એટલે શું? પા એટલે પાટવી કુંવર કહેવા આવે, પાટવી કુંવર, યુવરાજ. આચાર્ય ભગવંતને જૈન શાસનમાં રાજાની ઉપમા આપી, એ ઉપાધ્યાય ભગવંતને યુવરાજની ઉપમા, યુવરાજ જ ભવિષ્યમાં રાજા બનવાનું હોય એ ઉપાધ્યાય ભગવંતોમાં આચાર્ય બનવાની યોગ્યતા હોય છે. એટલે આચાર્ય ભગવંત વિદ્યમાન હોય ત્યાં સુધી એ પોતે આચાર્ય પણ સ્વીકારે નહીં, એટલે એને યુવરાજ, પાટવી કુંવર એટલે યુવરાજની ઉપમા આપવામાં આવી છે. ઉપા પછી ધ્યા, ધ્યાનથી શું લઈશું? ધ્યાન યોગી હોય, હા, સૂત્રોનો ચિંતન મનન કરતાં 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 એવા ઊંડા ઉતરી જાય, એકદમ ધ્યાન દશા સહજ બની ગયો એમના માટે, એને બહુ પ્રયત્ન ન કરવો પડે. ઉપાધ્યાય ભગવાનનું ચિત્ત કંઈ આપની જેમ ચંચળ ન હોય, સતત રાત દિવસ સૂત્રોના હાર્દ અને રહસ્યોને એકદમ પર્યાર્થોને વિચારવામાં ચિંતન મનન કરવામાં એટલા બધા લીન થઈ ગયા હોય કે સંસારથી તો એકદમ જાણે ઉપર ઉઠી ગયા હોય, એટલે ધ્યાન યોગી, વિશિષ્ટ કોટીની ધ્યાન દશા સહજપણે એમને આત્મસાત હોય. તો ધ્યા શબ્દ ધ્યાન દશાને સૂચવે છે. અને ય, ય એટલે યમી, સંયમી, ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખનાર, કાબૂમાં રાખનાર, શાસ્ત્ર સ્વાધ્યાયના બળે ઇન્દ્રિયો સહજપણે અંતર્મુખ બને, એને કોઈ જાગી મહેનત ન કરવી પડે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે, સતત સતત સ્વાદ અધ્યયનની અધ્યાપનમાં એટલા બધા લીન હોય કે પાંચેય ઇન્દ્રિયોનો સંવર, સંયમ, નિયમ એ ઓટોમેટિક સહજપણે થઈ જાય, એટલે ઊંચી કોટીના સંયમી અથવા યમી હોય છે. એટલે ઉપાધ્યાય, ઉ એટલે ઉપકાર, ચતુર્વિધ સંઘ ઉપર સૂત્રદાન દ્વારા. પા એટલે પાટવી કુંવર, યુવરાજ જેવા. ધ્યા એટલે ધ્યાન યોગી. અને ય એટલે યમી, સંયમી, વિશિષ્ટ કોટિના. આ રીતે એક એક અસરની અને નિર્યુક્તિ કહેવાય. શું કહેવાય? નિર્યુક્તિ. નિરુક્તિકાર એક આચાર્ય ભગવાનજી શાસનમાં સુપ્રસિદ્ધ થઈ ગયા. અત્યારે પણ લગભગ 10 આગમો ઉપર જેમની નિર્યુક્તિઓ મળે છે, તે આગમનો જે નામ હોય એના એક એક અક્ષરનો અલગ અલગ અર્થ કરે. શ્રાવક શબ્દ છે, એનો નિર્યુક્તિ અર્થ લેવો એ શ્રાવ અને ક, તો શું થાય? શ્રદ્ધાલુતાન શ્રાતિ જિનેન્દ્ર શાસને, જિન શાસન ઉપર અવિયળ શ્રાથી, શ્રદ્ધા શ્રા અને શ્ર છે, થોડો ફેરફાર ચાલે. તો અવિહળ જેને શાસન પ્રત્યે જેને અવિચલ અને અવિહળ શ્રદ્ધા સંપન્ન હોય, સાચા જે શ્રાવક ખરેખર હોય તે, બરાબર. ભલે અમે તો વ્યવહારથી હવે જૈનકુળમાં જન્મ્યા એટલે પત્ર વગેરેમાં લખાય તો સુશ્રાવકથી લખીએ, હવે સુશ્રાવક હોવું કેટલું પોતાનામાં છે એ દરેકે પોતાને વિચારવાનું હોય કે ખરેખર શાસ્ત્રકારો જે વ્યુત્પત્તિ કરી છે એ આપણામાં કેટલી ઘટે છે. તો શ્રા એટલે પ્રત્યેક જીન વચનો પ્રત્યે અવિહળ શ્રદ્ધા હોય, કદાચ કોઈ જીન વચન એવું સૂક્ષ્મ હોય, અતિન્દ્રિય હોય, જે સામાન્ય રીતે આપણી બુદ્ધિ ગમ્ય ન હોય, તો પણ તમેવ સત્યમ નિશંકમ જમ જિનેહિમ પવેયમ, હા, એવી અવિહળ શ્રદ્ધા એમના અંતરમાં હોય જળહળતી. પછી વ એટલે વપન કરે, વાવણી કરે, જેની વાવણી કરે, ધનાની પાત્રેશુ વપતી અનારથમ, સતત પોતાના ધનને સાત ક્ષેત્રો વગેરેમાં વપન એટલે વાવણી કરે, બરાબર,
ધ્યાન આપવું એટલે શું વાત, બીજા શબ્દમાં કહીએ તો વાવણીની વેળા છે, વાવી લ્યો ભાઈ, વાવી લ્યો ધીરજભાઈ ને રવિભાઈ, એમણે આ મોકો સુંદર ઝડપી દીધો પોતાના સંપત્તિને વાવણી કરવાનો. શ્રાવ રોજ હકીકતમાં હતો, જેમ આહાર પાણી રોજ લઈએ, તમે સ્નાન વગેરે રોજ કરતા હો, વેપાર ધંધો રોજ કરતા હો, એમ યથાશક્તિ થોડામાંથી થોડુંક પણ દરરોજ કંઈક ને કંઈક દાન આપવાનું દરેક શ્રાવક શ્રાવિકાએ પોતાની સ્થિતિ પ્રમાણે પણ ચાલુ જ રાખવું જોઈએ. દેરાસરના ભંડારમાં પણ કંઈક રોજ નાખો ને, દરેક તમારા સંતાનોમાં આપણા સંસ્કાર નાખવા જોઈએ. જા બેટા દેરાસરમાં આ ભંડારમાં નાખી આવજે, અથવા તમે સાથે હો તો એમના હાથે નંખાવો, તારે સાહેબ ઘરે પધારતો એમના હાથે વરાવો. તો શ્રાવ અને ક એટલે કર્તવ્ય અથવા ક્રિયા, બરાબર, કરોતી શું છે, સુસાધુ સેવના, સુસાધુ ભગવંતોનો સત્સંગ કરવા દ્વારા સુંદર બધી જ્ઞાની ભગવંતોએ બતાવી ધર્મ ક્રિયાઓ એને કરનારા હોય, ક્રિયાની ઉપેક્ષા કરનારા ન હોય, તો એક એક અક્ષરનો શ્રાવક મિચ્છામી દુકડમ, એક એક અક્ષરનો અર્થ પણ અહીંયા ભદ્રબાવ સ્વામી મહારાજે બહુ સુંદર બતાવ્યો છે આવશ્યક નિયુક્તિ નામના ગ્રંથની અંદર. તો આપણે ઉપાધ્યાય એક એક અક્ષરનો અર્થ આપણે નિયુક્તિક અર્થ વિચાર્યો, પહેલાં આખા શબ્દનો અર્થ વિચારે, ઉપવત્તા અધ્યાય, જેમની પાસે રહેવાથી અધ્યયન સમ્યક જ્ઞાનની આપણને પ્રાપ્તિ સહજતાથી થાય. ઉપાધ્યાય ભગવાન, એમાં એવી આવડત હોય કે ગમે એવો મંડ બુદ્ધિશાળી બુદ્ધિવાળો પણ શિષ્ય કોઈ હોય, છતાં વાત્સલ્યથી એને એટલો પ્રોત્સાહિત કરીને એને ભણવામાં રુચિ એવામાં પ્રગટાવે, અને પથ્થર ઉપર જણીને એ કમળ ઉગાડી જાણે કે એવી રીતે મંડ બુદ્ધિવાળા શિષ્યને પણ વિદ્વાન હોશિયાર કે પંડિત કે વિચક્ષણ બનાવી દે એવી સહજ કળા આ ઉપાધ્યાય ભગવંતોમાં શેના પ્રભાવે આવી હશે? આચાર્ય ભગવંતોનો ઊંચામાં ઊંચો વિનય કરતા હોય ને, વિનયના કારણે જે આચાર્ય બોધની કૃપા એમના ઉપર નિરંતર વરસતી હોય, એમના જ પ્રભાવે સહજપણે એમના અંતરાત્મામાં એવી શક્તિનો વિકાસ થયો હોય, વાત્સલ્ય ગુણ અને આ સમર્પણ ગુરુ સમર્પણ ભાવ, એના કારણે ગમે એવો મંદ બુદ્ધિશાળી પણ કોઈ હોય, શિષ્ય વગેરે સાધુ, એને પણ વાત્સલ્ય દ્વારા અને એના ઉપર કૃપા વર્ષાવા દ્વારા એને પંડિત વિદ્વાન કે વિચક્ષણ હોશિયાર બનાવી દે, બરાબર. તો આવા આવા અનેક ગુણોના ભંડા ઉપાધ્યાય ભગવંત, એના મુખ્ય 25 ગુણો એટલે 25 ખવાસના 25 સાથિયા 25 લોગસનો કૌશળ, અને ઓમ રીમ નમો ઉવજ્જાયા નામ પદની 25 માળાનો જાપ કરવા દ્વારા આજે ઉપાધ્યાય પદની આરાધના 20 માળા અને સાથે ઉપાધ્યાય પદનું ખાસ તો ધ્યાન કરવાનું છે. તો ચાલો આપણે કેટલાક વિશિષ્ટ ઉપાધ્યાય ભગવંતો એમના જીવન મુખ્ય મુખ્ય જીવન પ્રસંગોને યાદ કરી એમની અનુમોદના કરીએ, એમને ભાવભરી વંદના કરીએ, સાથે એવી પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ આપના જેવો વિનય ગુણ આવે પહેલાં તો, બરાબર. માતા પિતા આદિ વડીલો ઉપકારી ગુરુજનો વગેરે પ્રત્યે વિશિષ્ટ કુળીનો વિનય ગુણ આજે અમારામાં, જેની બહુ કચાશને ખામી છે. આજે આજે સ્કૂલમાં તો શું હોય, છોકરાઓ બધા વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર આરામથી બેઠા હોય અને શિક્ષક ઊભા ઊભા ભણાવે છે ને, આજે ઉલટું થઈ ગયું, ઉલટી ગંગા થઈ ગઈ. હકીકતમાં ગુરુએ બેઠા શિષ્ય સમવસણમાં હતો, સાદી ભગવંતોને કહે સાદિકા ઊભા ઊભા ભગવાનની વિષના 3-3 કલાક બેઠના ઊભા ઊભા સાંભળે, અને ખુતમ સ્વામી ભે જેવા પણ ઉભડક બેસીને, હો આ જેવડી ઉભડક બેસીને ભગવાનની દેશના સાંભળતા હોય, આવો વિનયનો માર્ગ છે. વિનય એ ધર્મનો મૂળ છે. મૂલમ નાસ્તિ કુત શાખા, મૂળ જ ન હોય તો સડેલું હોય તો ઝાડ કેટલું ટકે ભાઈ. એટલે ઉપાધ્યાય ભગવંતો વિનય ગુણના ભંડાર, બરાબર. જ્ઞાનના ભંડાર ભલે હોય છે, પણ એના કરતાં પણ મુખ્યત્વે વિનયના ગુણના ભંડાર હોય છે. તો આપણા જીવનમાં પણ યથાયોગ્ય રીતે વિનય ગુણ આવે એવી પ્રાર્થના આપણે ઉપાધ્યાય ભગવંતોને કરવાની છે. એવું નથી કે બાળકો નાનાઓ વિનય કરે, દરેકે પોતાના વડીલો હોય એનો વિનય તો કરવાનો હોય. તમારા વડીલો હાથ ઊંચા કરાવું કોઈ હાજર હોય તો, તમારા માતા પિતા અથવા દાદા દાદી જે પણ હાજર હોય તો એને રોજ પગે લાગતા હોય એવા કેટલા, હે વાહ, પણ અનુભવ ના કરો પંકજભાઈ, પછી બીજા કોઈ ના અનુમોદના પંકજભાઈએ ગઈકાલે કેશ લોચ કરાવ્યો અમારા આનંદ રત્ન સાગરજી મહારાજના હાથે,
લોચ પણ કરાવ્યો, પહેલાં પણ અનેક વાર કરાવ્યો છે. હે થોડો થોડો એ તો સખન લો ભલે મુખ્યત્વે તો આનંદ રત્ન સાગરજી મારો લોચ કરી આપ્યો. આ પણ કેટલા સમય લોચ હતો? લગભગ તમારો પાંચમી વારનો લોચ હતો, જો કે બીજા આમાં ઘણા શ્રાવકો તમારામાં હશે કે જે હા હા સમય નથી એટલે બ્રેક લગાવવો પડે છે. પહેલાં તો હોલસેલમાં 32 ચોમાસું અમારું હતું, 42 શ્રાવકો હોય લોચ કરાવેલો, દહીંસર ચોમાસામાં 20 જેટલા ભાગ્યશાળી હોય. તો પંકજભાઈની વાત આવી તેના ઉપરથી આવી. હા વિનય વિનય હું હા કેટલા બહેનો એવા છે કે પોતાના હા પરમ પૂજ્ય સાસુમાને પગે લાગતા હોય રોજ. આંગળી ઊંચી કરો, હશે હશે આંગળી સરખી ઊંચી કરો, ખરો ઊંચી કરો, જે હોય તે રોજ પગે લાગો, વારે તહેવારે નહીં. તિથિ આવે ત્યારે કરો, એ બેસતી મહિને બેસતી વર્ષે કે લગ્ન તિથિ આવે ત્યારે એ જુદી વાત છે. પણ દરરોજ પોતાના માતા પિતા અથવા સાસુ સસરા એમને પગે લાગી અને આશીર્વાદ લેતા હોય એવા કોઈ છે આદર્શ? જો ધન્યવાદ. હે હતા ત્યારે લાગતા હતા, બહુ સારા ભાઈ તમે બી સરસ, ધન્યવાદ. હવે હું શું પૂછું? એ પૂછવા જેવું નથી, જોઈએ સમજવા જેવું છે. વાઈસ વર્ષા પણ હોય ઘણી વાર, એવા બાળકો પણ હોય માતા પિતાની પગે લાગે ને પગે લગાડે, એવું કંટાળે એવું હેરાન કરે કે ઘણી મહિવાર મમ્મી બોલે હારે પગે પગે લગા જીબો વહેલો વાંધું અહીંયા જમી કે આવશે આ નેવરી. હે બૂટ પહેરાવ્યું તો નમવું પડે, અચ્છા એવું છે કા? એવા સંસ્કાર નાખશો એવા પડશે હો, જેવી ટેવ પડાવશો એવી પડશે. શરૂઆતથી તમે એવા સ્લીવલેસ ને જેવા તેવા ઉદભટ કપડાં પહેરાવશો, ભલે તમે તમે નાનો છે શું વાંધો આવ્યો, પછી મોટું થશે એના કરતાં વધારે તમે એવા કપડાં પહેરશે. એટલે પહેલેથી બાળકોમાં સારા સંસ્કાર ખરેખર નાખજો, ખરો ઉપાધ્યાય ભગવંતનો વિનય ગો બાળકોમાં આવે એ માટે. હકીકતમાં તો વડીલોએ પહેલાં પ્રેક્ટિકલી પ્રયોગ કરી બતાવવો જોઈએ. એક છોકરો તપોવનમાં ભણી કરી અમદાવાદ 9 સાલના તપોવનમાં ભણી કરી અને વેકેશનના પોતાના ઘરે ગયો, હા, અને ત્યાં જે સંસ્કાર આપવામાં આવ્યા હોય એ પ્રમાણે પોતાના પિતાજીને પપ્પા આદિ ભાષામાં પપ્પાને પગે લાગવા જોયો. હા પપ્પા પણ મીઠા રહેવા દે હમણાં નહીં. કેમ બેટા આજે શું કેમ પગે લાગ્યા છું, ત્યાં જન્મદિવસ તારો છે કે શું છે આજે? ના પપ્પા હવે હું રોજ પગે લાગીશ, અને તપોવનમાં શીખવાડવામાં આવ્યું છે કે માતા પિતા એ તો આપણા પરમ ઉપકારી અનંત ઉપકારી કહેવાય, એટલે હવે રોજ આપ પગે લાગીને આશીર્વાદ તમારા લઈશ. ઓ બેટા એમ છે તો જરા ઊભો રહે. પપ્પાની સદબુદ્ધિ આવી, ગયા બાજુની રૂમમાં પોતાની માતા વયોવૃદ્ધ ઓછી ઉંમરના હતા એમને પગે લાગવા ગયા, એમને પણ આશ્ચર્ય થયું. કોઈ દિવસ એની ઓછી તો આજે શું છે બેટા, શું છે શની શું તિથિ કે શું છે આજે, કેમ પગે લાગવા આવ્યો? નહીં આજે હવે હતી આપણે રોજ પગે આપણો ટપુડો કે જે એક્સવા જેડ નામ હોય તે એ મને પગે લાગવા આવ્યો એને કહે છે હું રોજ પગે લાગીશ, તો પછી એના પગે લાગડા હું ક્યારે સ્વીકારી શકું? હું જ્યારે આપણે રોજ પગે લાગતો હું તો જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો, આથી હવે હું પણ આપને રોજ પગે લાગીશ અને આશીર્વાદ મને આપજો. તો આ રીતે બાળકો છે ને એ આપણે શિખામણો આપીએ બહુ એનાથી કંઈ શીખે કે સુધરે નહીં, પણ એ જોઈ જોઈને શીખ્યા. અને સારા સંસ્કાર હંમેશા અડધા હશે. તમે પૂજા કરતા હશો તો બાળકો છેવટે દર્શન કરતા કદાચ થશે, પૂજા કરી તો સારી વાત છે પણ નહીં તો છેવટે દર્શન કરતા થશે. અડધું આવે, સારી વસ્તુ અડધી આવે અને નરસી વસ્તુ ડબલ થઈને આવે. તમે ઉકાળેલું પાણી વાપરતા હશો તો બાળક છેવટે ગાળેલું પાણી કદાચ વાપરતો થશે, બરાબર? હા પણ નરસું તમે જો બીડી છે સિગારેટ ફૂંકતા હશો તો એ તો આગળ ક્યાંનું ક્યાં પહોંચી જશે? ચેઇન સ્મોકર્સની બાટલીને એનાથી આગળ કેટલા કેટલા વિષ્ણુની હારમાં આવે છે. એટલે નરસું જલ્દી તમારે કદાચ ડબલ શીખશે અને સારા સંસ્કારો છે એટલે આ કાળનો પ્રભાવ છે, સારા સંસ્કારો અડધા આવે. બાળકોમાં સંસ્કાર રાખવા માટે પણ એ બધો કાળનો પ્રભાવ છે. પહેલાંના કાળમાં તો દાદા દાદી રોજ સાંજે રાત પડે સૂતા પહેલાં પોતાના પૌત્ર પૌત્રી વગેરે જે પણ હોય એ બધા ખેંચલાઈ વળે આવો બાળકો વાર્તા તો હું વાર્તા કંઈ બધાને ગમે નાનામાં વ્યાખ્યાનમાં પણ જો એક દૃષ્ટાંત ના આવે તો જોકા આવે પછી, બરાબર ને?
એટલે વચ્ચે વચ્ચે દ્રષ્ટાંત કંઈક કંઈક રમૂજી ચૂચકા પણ સર્ટ પણ આવી જાય તો લેવા પડે. કથા વસ્તુ જ એવી છે, કથાને ઉતાવ શું થાય, થાક તો થાક, થાક મગજનો થાક ઉધારી દે, એનું નામ છે કથા. દ્રષ્ટાંત વગર પાછું સિદ્ધાંત મગજમાં ઠસતો હતો, અને સિદ્ધાંતને મગજમાં ઠસાવવા માટે પણ દ્રષ્ટાંત જરૂરી હોય છે. તો પહેલાંના કાળમાં દાદા દાદી વગેરે વડીલો એ પોતાના પૌત્ર પૌત્રી વગેરેને સાંજના સમયે રાતના સમયે પોતાની પાસે ખોળામાં બેસાડી કરી, સામે નજીકમાં બેસાડી કરી, વાત્સલ્યપૂર્વક પૂર્વના મહાપુરુષોને મહાશક્તિઓ એમના અનેક જીવન પ્રેરક જીવન પ્રસંગો સંભળાવે અને એમનામાં સહજપણે આ સુંદર સંસ્કારો ચિંતન કરતા હતા. તમે શાલીભદ્રની વાર્તા કરો એ સહેજ સહેજે એમાંથી મરણ મળી જાય, સુપાતદાનનો મહિમા સહેજે એના અંતરમાં ઢસી જાય, બરોબર ને? જેમ તમે દૂધ વગેરે વાપરો તો પ્રોટીન વગેરે જેવી ઓટોમેટિક શરીરને એમાંથી મળી જાય, એમ આવા કથા વાર્તાઓ દ્વારા સહજપણે બાળકોમાં સુંદર સંસ્કારોનું સિંચન થઈ જાય. આજે આપણે જ કથા વાર્તાઓ આવતી નથી, વ્યાખ્યાનમાં સાંભળીએ પણ યાદ ન રાખીએ, નોટ કરીએ નહીં તો પછી કથા વાર્તા ક્યાંથી કહીએ? અને વડીલો પોતે જ ઘણી વાર તો આ કેટલા 56 સેન્ટીમીટરનું સ્થાપનાચાર્ય આ તમારા નાના છે, અહીંયા છે આટલા છે, તમે દરેક ઘર ઘરમાં આજે આટલા આટલા સ્થાપનાચાર્ય. હા, એવા આમ અપલક નેત્રે અનિવેશ દ્રષ્ટિએ દ્રષ્ટવા ભવંત મનિવેશ વિલોકનીયમ, ભક્તામરમાં કહ્યું છે ને ભગવાનના દર્શન અનિવેશ પલકારો પાડ્યા વિના ફેર દ્રષ્ટિથી આમ ત્રાટક કરતા હોય તો પછી હવે છોકરાઓને કઈ રીતે કહી શકશો તમે, બરાબર? હા, એક મારા સાબે વ્યાખ્યાનમાં ટીવીના નુકસાનો સમજાવ્યા, અને સભાના મોટાભાગના લોકો એ બધા ટીવી ત્યાં અથવા લિમિટ કંઈક એનો નિયમ લીધા હશે, પછી જરા ખાતરી કરવા માટે મારા સાહેબ રવિવારનો દિવસ હશે અને મનગમતી કોઈ સિરિયલ ચાલતી, સાસ બી કભી, કોઈ પણ એક્સવાઈઝેડ, રામાયણ મહાભારત વગેરે એ ઘેર રાખા તો, અને એ વખતે હાથમાં તરફની દાંડો લઈ કરી ઓસિંદા રેડ પાડી જાણે કે ઘરમાં ધર્મલા ઘરમાં ધર્મ છે, ત્યાં મડકાવેલો હતો છે, ધક્કો મારે ભૂલી ગયો. હા, અને અંદર બ્લેકઆઉટ, ભારત ને પાકિસ્તાન ચીનનું યુદ્ધ ચાલતું હોય ત્યારે બ્લેકઆઉટ હોય ને, બધું અંધાર પટ, બારી બારણા ઉપર પડદા લગાવેલા હતા અને બધા સોફા સાઈડ ઉપર સજ્જ થઈને બેસી ગયા હતા દેશાવાસી કરવા માટે. હા, અને પેલા બાપાજી જેમણે નિયમ લીધો હતો, આગળ બેસતા હતા ને એને નિયમ લીધો હતો, એ બાપાએ બેઠા હતા બધાની સાથે, એ બાપા પકડાઈ ગયા રંગેયા, ગમે તેમ જમાનાના ખાધેલ હતા ને, એટલે એમણે હાજર સો હથિયા આજુબાજુમાં જોયું તો છાપું પડ્યું હતું, એમ છાપું કામ લઈ લીધું. એમને ખબર નહીં કે સાહેબ મારા છે એ તમારા ગુરુ છે, વાણિયા ભલે કાકા હોય પણ મહારાજ પણ વાણિયાના ગુરુ છે ને, હા, એટલે એમણે બધું માર્ક કરી લીધું અને મજાકની ભાષામાં કહ્યું, બાપા આ જો નાલુ આવે ને ખરેખર ગિનિશ બુકમાં નોંધાણું પોતો ભલા છે, હે મારા ગિનિશ બુક ખબર હે ને, ખબર છે ને બધાને, વર્લ્ડ રેકોર્ડ નોંધાતા હોય, ચિત્ર વિચિત્ર ભલે ખાવાના પીવાના નાચવાના કૂદવાના બોલવાના હરવાના ફરવાના, પણ લખ મોટા કોની મૂછ મોટી ને કોની દાઢી લાંબી ને એવા ચિત્ર વિચિત્ર બધા વિક્રમો નોંધાતા હોય, એની અંદર તમારું નામ નોંધાવું કહે, હે મહારાજ મારામાં એવું તો શું છે કે મારું નામ વળી આવી બુકમાં આવે, અરે બાપા તમારામાં જે વિશેષતા છે આવી વિશેષતા તમે આટલા વર્ષથી ગામે ગામ રિક્ષાલીને ફરીએ છીએ ક્યાંય જોઈ નથી, મારા એવું મશ્કરી કે મારામાં શું છે એવું જોઈને, કે આટલી મોટી ઉંમરે 500 વર્ષની મોટી ઉંમરે છાપાના ઝીણા ઝીણા અક્ષરો એ પણ પાછા ઉલ્ટા અને તે પણ આવા અંધારામાં વગર ચશ્મે તમે વાંચી શકો છો, સમજી ગયા મહારાજ તમથી મથે શેર જે મથે સવા શેર નીકળ્યા. હવે આવી હાલત જો દાદા દાદીની હોય તો પછી પોતાના પોતરીમાં સંસ્કાર શી રીતે નાખી શકે, ખરેખર તો આજે આ ઉપાધ્યાય પદનો મહત્વનો ગુણ છે વિનય, અને એ વિનયના સંસ્કાર પરિવારના દરેક સભ્યમાં પણ બાળકો છે બધામાં આવે, એ માટે ઘરના મોભી વડીલ જે પણ હોય એમણે પહેલેથી જ અમુક ધારાધોરણો પોતાના પરિવાર માટે નક્કી કરવા જોઈએ અને એનું સુંદર રીતે પાલન થાય એ રીતે ભીમ અને કાંત બંને ગુણ હોવા જોઈએ, એક બાજુ વાત્સલ્ય હોવું જોઈએ વડીલમાં અને કારણે બધા સભ્યો આકર્ષાય અને જરૂર પડે તો લાલા પણ કરી શકે એવી સ્થિતિ પણ હોવી જોઈએ, અને ખરેખર અમુક મર્યાદાઓ દરેક ઘરની અંદર વડીલોએ ખરેખર નાખવા જેવી છે. કઈ કઈ મર્યાદાઓ, સૌથી પહેલાં વિચારીએ તો રાત્રે 10 વાગ્યા પછી ઘરની બહાર કોઈ પણ ન જોઈએ, કદાચ બહાર ગયા હોય તો પણ મોડામાં મોડું 10 વાગ્યા પહેલાં ઘરે બધાએ નાના મોટા સૌએ હશે આવી જવાનું, પોતે જ રખડતા હોય તો છોકરાઓને ક્યાંથી લાવી શકે, પણ દરેકે
અને એવા દાખલાઓ આજે પણ છે, જે મોટા મોટા શ્રીમંતો જે પ્રખ્યાત છે અમુક એવા, કે આ નિયમો કે 10 વાગ્યા પહેલાં બધા, 10 કે 9 વાગ્યા પહેલાં ઘણી ઠેકાણે તો પોતાના બધા ઘરમાં જ રહેવાનું, બહાર જવાનું નહીં. પછી રાત્રે 10 થી 8 વાગ્યા સુધી મોબાઈલ સ્વિચ ઓફ. સ્ટીવ જોબ્સ કે કોણ, એના ઘરમાં પરિવારમાં નિયમ એવો, બધા એપલ કોણે શોધ્યું? સ્ટીવ જોબ્સ. હા, એના પરિવારમાં એમના છોકરા સંતાનો જે પણ 10મી ધોરણમાં ભણેલી ત્યાં સુધી મોબાઈલ કોઈને નહીં આપવાનું, અને એવું એના નુકસાનો સમજાવ્યા હોય, જેથી કરીને બધાએ પણ પ્રેમથી સ્વીકારી લીધું હોય. આ છોકરા તમારા માનશે, લગભગ નહીં મારે, કારણ કે તમે ડાળક સાવ નાનું બે ચાર વર્ષનું લડતું હોય અને તમે ઉપાધિ ટાળવા શું કરો, મારામાં આપણું પકડાવી દો. શરૂઆત ભલે અને કાર્ટૂન જોતો હશે કે ગેમ, પણ ધીરે ધીરે આજની ગેમ ઉપર સંભળાય છે કેટલી ખતરનાક આવે છે, એમાં મારા હિંસાના જ મોટા ભાગના દ્રશ્યો હોય. હવે એવા દ્રશ્યો સતત સતત રોજારોજ બાળક જોયા કરતો હોય, પછી ક્યારેક ઓચિંતો મા બાપ તમે એમને શિક્ષા કરવા જાઓ અને ગુસ્સે થાય અને પરિણામ તો દાખલા બને છે, હેન્ડશપ એકદમ. ત્યાં તો પિસ્તોલ વગેરે સહ દરેક ઘરમાં સહજ હોય છે. જ્યારે મા બાપને પણ પિસ્તોલ બતાવી દે કે બતાવી પણ નાખે પિસ્તોલ દ્વારા, એવા દાખલાઓ પણ બનતા હોય છે. એટલે ખરેખર નાના નાના બાળકોના હાથમાં ભૂલી ચૂકી બેનો ખ્યાલ રાખજો. મોબાઈલ પકડાવી દેતા નહીં શાંત રાખવા માટે, કે ટીવી આગળ બેસાડી દેતા નહીં કાર્ટૂન ચાલુ કરીને, બરાબર. હા, પછી આજકાલ જો કે શિક્ષણમાં પણ ફરજિયાત એવું થયું, અમુક તો ઓનલાઈન ભણાવાતું હોય એટલે એમ ફરજિયાત રાખવું પડે, બાકી ખરેખર તો ટચ સ્ક્રીનવાળા મોબાઈલ બાળકોને આપવા જેવા નથી હોતા. અથવા છેવટે એમાં પણ જે કાંઈ એનું નિયંત્રણ વડીલો પરના ઉપર કંટ્રોલ રાખી શકે એવું જે કંઈ પણ એની અંદર વ્યવસ્થા હોય એનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. પછી કપડાં પણ મર્યાદાયુક્ત કરાવવા જોઈએ બાળકોને પહેલેથી નાની ઉંમરથી જ, બાલિકાઓને વિશેષ પ્રકારે. અને અક્ષરવાળા કે ચિત્રોવાળા કપડાઓ બાળકોને ભૂલી ચૂકી પહેરાવવા જોઈએ નહીં, પહેલેથી શીખવાડવું જોઈએ બેટા અક્ષર એક જ્ઞાન છે. હા, અને પછી શરીરનો પરસેવો લાગે અને ધોકાથી પીટાય, ધોતી વખતે બ્રશથી ઘસાય, જ્ઞાનની આ સ્થાપના થાય માટે અક્ષરવાળા કપડાની, ચિત્રવાળા પણ કપડાની, ચિત્ર કે અક્ષર લખેલા હોય એવા પીપરમેન્ટ ચોકલેટ બિસ્કીટ વગેરે પણ બેટા ખવાય નહીં. આ બધી વાતો નાનપણથી પહેલેથી બાળકોમાં આપવી જોઈએ. આજે ન છું કે બધું અંગ્રેજીનું ચલણ થઈ ગયું છે, અધ્યયન મીડિયા ભણવા માટે મીડિયમ, પણ છતાં ઘરની ઘરમાં તો માતૃભાષાનો જ પ્રયોગ થવો જોઈએ. કચ્છી છીએ તો કચ્છીનો પ્રયોગ થવો જોઈએ, ગુજરાતી હોય તો ગુજરાતીનો, રાષ્ટ્રભાષા એ પણ. પછી બાળકો નહીં તો પછી ઘરમાં અંગ્રેજીની પત્તર ખાંડ્યા કરશે, બરાબર ને. બધી વાત આવે છે ને, દેશ ગયા પરદેશ ગયા ને શીખી આવ્યા વાણી, વોટર કરતાં જામ લેવો ને ખાટલા નીચે પાણી, ફોરેન શીખી ગયો તો ઇંગ્લિશ વાત વાત ઇંગ્લિશ બોલ્યા, ક્યારે બીમાર પડ્યો, મમ્મી વોટર મમ્મી વોટર. હવે મમ્મી જૂની જૂના જમાની, એને આજની મમ્મીને તો બધું ખબર હોય, અને એ ખબર નહીં વોટર કઈ બલા છે વળી, વોટર મમ્મી વોટર, જ્યારે ખાવાનું લાવે દવા લાવે આ બીજું કંઈ લાવે, મમ્મી વોટર મમ્મી વોટર. હા, અને વોટર વોટર કરતા અને પ્રાણ નીકળી ગયા, અને વોટર એટલે પાણી ક્યાં હતું, ખાટલા નીચે માટલું રાખેલું, પણ મમ્મીને ખબર નહીં વોટર. અને ઓલે ઓલો પાણી ભલે શબ્દ જાણતો હશે પણ પાણી હું કંઈ આઈ એમ સમથિંગ, હું ઓળી આ ગુજરાતી કે કચ્છી કેમ બોલવું, એટલે અંગ્રેજીમાં વોટર વોટર કર્યા કરે છે. એટલે કહેવત પડી કે દેશ ગયા પરદેશ ગયા ને શીખી લાવ્યા વાણી, વોટર કરતાં જાન ગયો ને ખાટલા નીચે વાણી. કમસે કમ ઘરની અંદર તો માતૃભાષાનો પ્રયોગ થવો જ જોઈએ, બોલવા ચાલવા વગેરેમાં, બરાબર. હોટલમાં તો પહેલેથી ખરેખર જવું જ ન જોઈએ, પહેલેથી તમે જ ન જાઓ તો ઓટોમેટિક બાળકોમાં તાળુમાં બાળકો પણ ન જાય. પછી દિવસમાં કમસે કમ એક ટન તો બધાએ સાથે બેસીને સહભોજન કરવું જોઈએ, સહભોજન સહભજન અને સહભ્રમણ, બરાબર ને. દરેકના જમવાના ટાઈમ આજે અલગ 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 થઈ ગયા, એટલે બાળક એકબીજા બાળકોમાં જ વાત્સલ્ય મળવું જોઈએ, બાળકોને મળતું નથી. ન છું કે પછી બાળકો થોડાક મોટા થવા લાગે એટલે આડી 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 લાઈનોમાં ચડી જાય, બાળકોનો વાંક શું બિચારાનો, બરાબર. બાળકોને ભરપૂર વાત્સલ્ય માતા પિતા તરફથી મળવું જોઈએ, તો જ એ તમારી વાતને સ્વીકારી શકશે. એટલે સહભોજન મિનિમમ એક ટન તો સાથે ભોજન હોવું જોઈએ, સાથે ભજન. રાત્રે સૂતા પહેલાં 10-15 મિનિટ પણ ઘરના બધા સભ્યોએ ભેગા મળી કરીને, ભલે પછી 12 નૌકા કે ત્રણેય લોકના સર્વે જીવનું કલ્યાણ મંડળ મોક્ષ થાઓ એવી ભાવના સાથે 3 નૌકા આ પ્રયોગ રોજ રાત્રે સૂતા પહેલાં દરેક ઘરના દરેક નાના મોટા સભ્યોએ ભેગા મળીને કરવું જોઈએ. સવારના દરેકને ઉઠવાનું કંઈ અલગ અલગ હોય, વ્યક્તિગત કરો સવારના, પણ રાત્રે તો સૂતા પહેલાં
ઘરના તમામ સભ્યો હાજર હોય અને સમૂહોમાં સરસ મજાની કોઈ સ્તુતિઓ હોય, કોઈ સ્તવન હોય, નાના બાળકોને પણ શીખવાડવી જોઈએ અને એ બાળકો પણ બોલે સાથે, એ રીતે સહભજન સહ પ્રાર્થના ખાસ કરવી જોઈએ. ત્યાં પાર જાઓ તો પણ સાથે બાળકોને પણ લઈ જાઓ, એટલે સહભોજન અથવા બે મુખ્ય બહાર, એટલે પછી તીર્થયાત્રા આવી ગઈ, તમે રિસોર્ટમાં કે જાઓ ને ત્યાં લઈ જાઓ, એ નહીં. સરસ મજાના તીર્થો વગેરેમાં આપણે પણ એક વખત અહીંયા કલાપુરનો ભવ્ય વિશાળ જિનાલય છે, બરાબર, તો એના પણ દર્શન કરવા માટે જવાનું છે. જોકે કાર્યક્રમ આપણો ભરચક છે, છતાં પણ સવારના કદાચ ટાઈમ સાંજનું દેવવંદન અમે અહીંયા વિચાર્યું છે કે આજે સાંજનું દેવવંદન આપણે ક્યાં કરીએ, આપણે બધા ભેગા મળીને કલાપુરમાં કરીએ. પછી ટાઈમ એડજસ્ટ ન થતો હોય તો ભાવના કદાચ એક દિવસ માટે મુલતવી રાખીએ, પણ આજે દેવવંદન સાંજનું, બરાબર ને? કેટલા વાગે ત્યાં સુધી? 6 વાગે પાવશે અહીંથી નીકળવાનું, પાણી ચૂકવીને 5:30 કરે, ગરમીના દિવસો છે, બધાને ન પાવે કદાચ, હવે 6 ઠીક રહેશે. પછી પાણી, પછી પાણી ચૂકવીને ચાલવાનું, બરાબર. તો એ રીતે ભગવાનની સુંદર મજાની ભક્તિ કરી દેવવંદન દ્વારા, પછી ત્યાં મહા તપસ્વી દિવ્ય તપસ્વી 180 યુક્તા સાત વાત કરનારા આપણા હંસ રત્નસુરી મહારાજ સાહેબ અને એમના સગા ભાઈ મહારાજ પ્રખર પ્રવચન કરતા દર્શન સુરી મહારાજ, અને સાથે લગભગ કેટલા ઉદ્યાનમાં બાળકો છે આજે? 400-500 કેટલા છે? 500 જેટલા બાળકો, બહુ 47 વગેરે દિવસો, કોઈ 47 હશે, કોઈ 18 ભલે હશે, નાના મોટા બધા છે, મુખ્યત્વે બાળકો વધારે. હા, હજુ 18 પણ બાળકો નથી ને, અમારા યુવાન છે 1-2 જણા, જીનેશ કુમારે બધાની લાજ રાખી છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આપણા માટે કે ભાવના ભાવો ને ભગવાન ને પ્રાર્થના કરો. તો શું વાત છે? સહ ભોજન, સહ ભજન, સહ ભ્રમ. તીર્થયાત્રા માટે સારા સારા દેરાશ્રમમાં બાળકોને સાથે લઈ જાઓ, બાળકોને દર્શન વગર તો વધારા કંઈ ન થાય નહીં. આ સંસ્કાર પણ બાળકોને બિલકુલ નાની ઉંમરથી નાખવા જોઈએ, શક્ય હોય તો પૂજા, નહીં તો છેવટે દર્શન વગર તો ઓઢામાં બ્રશ પણ કરાય નહીં. આ સંસ્કાર પણ દરેક વડીલોએ પોતાના ઘરના બાળકો વગેરે માટે, બાળકોમાં ક્યારે પોતે પહેલાં જીવનમાં ભગવાનની પૂજા સેવા ભક્તિ નિયમિત કરતા હોય તો પછી બાળકોમાં મિનિમમ દર્શન અને રજાના દિવસોમાં અચૂક પૂજા બની શકે તો ખરેખર ઘરમાં જ નાનકડા પણ જીનબિંબ હોય 18 અભિષેક કરેલા અને એની વાસક્ષી પૂજા પણ બાળક અચીક કરી જાય. આજે વહેલી સવારે સ્કૂલમાં જવાનું હોય, દેરાસરમાં જવાનો ટાઈમ ન હોય અને બપોરે આવે ત્યારે દેરાસર માંગણી થઈ ગઈ હોય, પછી નાનપણમાં સંસ્કાર નહીં પડે પ્રભુ દર્શનના કે પૂજાના કે ભક્તિના, તો પછી પાકા ગળે કાના કાંટા કેવા ચડશે આજે? એટલે આ બહુ ગંભીરતાથી એ બધી બાબતો વિચારવાની છે. ઉપાધ્યાય પદનો મુખ્ય ગુણ જે વિનય છે, એ સંસ્કારો આપણા બાળકોમાં આવે એ માટે આપણા પોતાના જીવનમાં પણ અમુક વિનય ગુણ કેળવવા જેવું છે. વ્યાખ્યાના પણ જો બની શકે તો નીચે થોડી અગવડ પડતી હોય પણ નીચે બેસી સંભળાવ, તકલીફો વિશે કમરમાં ને ઢીંચણમાં તો એ નિષેધ નથી ભલે, હા, અપવાદ રૂપે પણ શક્તિ હોય તો નીચે, જેટલું આપણે વિનય ઊંચા આસને સમાસને છે ને, ગુરુથી ઊંચે આસને પણ ન બેસાય અને સમાન આસને પણ ન બેસાય, નીચે આસને બેસવું જોઈએ, તો વિનય ગુણ, બરાબર. તો એવા દાખલા પણ છે, પોતાની 70 વર્ષની ઉંમર હોવા છતાં પણ પોતાના વયોવૃદ્ધ માતુશ્રીને રોજ પડે પગે લાગતા, હા, જન્મે જૈન નહીં, જન્મે અજૈન છે, અત્યારે પોતાની ઉંમર લગભગ 90થી ઉપર છે, એવા ભાગ્યશાળી છે. વિરમ ગામની બાજુમાં ટ્રેન્ટ ગામ, જ્યાં જૈનનું એકે પણ ઘર નથી, ત્યાંના એક વખતના સરપંચ ગામના લાલુભા મફાજી વાઘેલા દરબા મારા સાહેબના પરિચયમાં આવ્યા, રોજની 100 વિડીયો ફૂંકતા હતા. હા, એક જ કુદરતી જૈન સાધુ ભગવાન આપણા આચાર્ય ભગવાન મહાયશ સાગર સૂર્ય આચાર્ય ભગવાન એમના પરિચયમાં આવ્યા, એકથી ધડાકે 100 બીડી ચૂરો કરી નાખ્યો ખીચરમાં, ત્યાં હાથમાં પાણી લઈને ત્યાગ કર્યો અને પછી તો અવારનવાર એના દર્શન કરવા જવાનું થાય અને ધીરે ધીરે પછી તો વર્ષીતકમાં જોડાઈ ગયા, પોતાના ગુરુની સાથે 4 વર્ષીતકો કરી લીધા. જન્મે જૈન નથી, દરબાર રજપૂત સરપંચ ગામના, અને 4 વર્ષીતક કરી લીધા. સમય શિખર રાજગ્રોહી ભાવાપુરીના બધા હસ્તિનાપુર વગેરે તીર્થોની યાત્રા કરી, દર વર્ષે પોતાના ઉપકારી ગુરુમાં જ્યાં પણ હોય, કલકત્તા હોય તો કલકત્તા પરિસરમાં ત્યાં જઈને એ 64 પોરી ઔષધ કરતા,
ગુરુ મહારાજ વિદાય પછી કુદરતી અમારો પરિચય થઈ ગયેલો એટલે અમે જ્યાં હોઈએ ત્યાં પણ આવીને ઔષધ પઠાવી એટલે વગેરે કરતા સંસ્કારમાં પણ જરૂર દર્શન અમને આવે મારું ચોમાસું ઓર સંસારી વખતે ઉનડોટ ગામમાં આવ્યો પ્રવેશ થયો ચોમાસાનો અને એ દિવસે આવી ગયા અને સીધું 4 મહિના માટે એકાસણાનું પછાણ વાગ્યું 4 મહિના મારે સળંગ એકાસણા જ કરવા છે અને વ્યાખ્યાનમાં રહીવા થઈ તો ઘણા ભાગે સ્વામી 4 મહિના એકાસણા કે છેવટે બ્યાસણા એમના સંકલ્પો કર્યા તો એ લાલુભા ઘણી એની બધી વિશેષતાઓની વાતો લાંબી છે નવરત્ન સુંદર પુસ્તકના પહેલા વિભાગમાં દ્રષ્ટા વિસ્તારથી છે નવકાર મંત્ર પણ એને સિદ્ધ કર્યો એના પણ ઘણા પ્રસંગો છે અને પોતાના માતુશ્રીને દરરોજ પગે લાગે માતુશ્રીની ઉંમર 90 થી ઉપર હતી પોતાની ઉંમર 70 આસપાસ તે વખતે પણ માતુશ્રી જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી દરરોજ 70 વર્ષના બાપા દાદા કહેવાય બરાબર ને પોતરાથી ગયા ત્યાં સુધી માતો હવે એ દાદા પણ પોતાના માતુશ્રી હતા હયાત ત્યારે બેસતા વર્ષે કે બેસતા જન્મ દિવસે નહીં દરરોજ પગે લાગીને આશીર્વાદ લેતા હતા આજે બાપા વિદ્યમાન છે ટેન્ટ ગામના આપણા લાલુભા બરાબર તો એમાંથી પ્રેરણા લેજો અને વડીલ હયાત ન હોય તો આજે ફોટા તો દરેકની પાસે હોય ઘરમાં હોય તમારી ખિસ્સામાં પણ હોય બરાબર ને હા તો છેવટે એના પણ દર્શન કરીને રોજ પગે લાગતા હોય એવા કેટલા છો એવા તો ઘણા હશો ને ઘણા નહીં બધા જોઈએ બહેનોમાં થોડી આંગળી ઊંચી છે હજી નક્કી કરો હા મમ્મી પપ્પા એટલે ઓલા મમ્મી પપ્પા જન્મદાતા એને તો લાગો ભલે હા તમારો બીજો જન્મ થયો હોય ત્યારે જે તમારા સાસુમાં સાસુ સસરા એને પણ ખરેખર જીતા હોય તો રોજ પછી જો ઘરમાં કેવું દિવ્ય વાતાવરણ સ્વર્ગીય વાતાવરણ સર્જાય છે વડીલોનો વિનય સાચવશો તો ઓટોમેટિક વડીલોના આશીર્વાદ મળશે અને ફળશે પછી જીવનમાં તમને કોઈ નેગેટિવ વિચારો બહુ સતાવશે નહીં આપઘાત કરવાના કે પીરે જતા રહેવાના વગેરે વગેરે બરાબર જીવનમાં ખરેખર હું તો પછી ઘરમાં જ રોજ દાંડિયા રાસ થતા હોય સાસુ બહુ વચ્ચે કે જેઠાની જેઠાણી વચ્ચે પછી તમે ડેરાસ કે ઉપાસનામાં આવો પછી ક્રિયામાં ચિત્ત ચોંટે ખરો શરીર ડેરાસન ઉપાસના બેઠા હોય અને મન તો ક્યાંય ચબદોડે ચડેલું હોય હું કે એ ચેન્જ કઈ સમજે પડતી અને આમ પણ હતા ત્યાં આમ કંઈ ઓછી નહીં આવ્યા વિકલ્પોની ધમસાણ તંદ્રમાં ચાલતું હોય તો પછી એવી ક્રિયાથી લાભ કેટલો થાય વિચાર કરજો સૌથી પહેલાં તો ઘરનું સાવક કે સાવિકા આદર્શ અને ઘરનું વાતાવરણ એકદમ ઔચિત્યસભર હોય વડીલોનો નાના હોય વડીલોનો વિનય કરતા હોય સારામાં સારો વડીલો હોય કે બધા નાના ઉપર વાત્સલ્ય વર્ષાવતા હોય અને સરખી સરખી ઉંમરવાળામાં પણ આપસમાં સ્નેહભાવ અને સંભભાવ હોય એકબીજા માટે આમ ઘસાઈ છૂટવા માટે તૈયાર હોય એવા ઘરનું વાતાવરણ હોય પછી તમે દેરાસી ઉપરમાં થોડીક વાર પણ કદાચ આવો ને તોય પણ અદ્ભુત પ્રસન્નતા શાંતિ અને આનંદનો અનુભવ કરી શકો એ ઉપાધ્યાય ભગવાન પદના આજનાની આરાધનામાંથી આપણે જીવનમાં આ વિનય ગુણ યથાયોગ્ય રીતે દરેકે કેળવવા જેવો છે બરાબર ઉપાધ્યાય ભગવાન અંગ્રેજીમાં કહીએ તો 3 વિશેષણો એના માટે વાપરી શકીએ ઉપાધ્યાય ભગવાન એક તો મીડિયેટર મીડિયેટર એટલે સેતુની જગ્યા આચાર્ય ભગવાન અને સાધુ ભગવંતો એની વચ્ચે મીડિયેટર જેવા હોય બરાબર જોડાણ કરી આપે આચાર્ય ભગવાન પોતે બાકી કચ્છાધિપતિ હોય આપણા ઘોડે સાગરસુરી મહારાજી જેવા પ્રભા પ્રતાપશાળી હોય જલ્દી હિંમત ચાલે બધાની બરાબર ની પાસે જવાની કંઈ પૂછવું કરવું હોય તો એ વચ્ચે જે પછી સેકન્ડ હેન્ડ સેકન્ડ નંબરમાં જે પણ હોય ઉપાધ્યાય હોય તો આ તો એમના મારફત કંઈ કામ હોય તો ઉપાધ્યાય ભગવાનની જાણકાર એમાં વાત્સલ્ય ગુણ ખૂબ હોય ઉપાધ્યાય ભગવાનમાં એટલે સહેલાઈથી પોતાનું જે કાંઈ સુખરૂપની વાત હોય એની પાસે કરી શકાય એટલે મીડિયેટર બરાબર પછી શું હોય બીજો નંબરમાં મીડિયેટર પછી કોઓર્ડિનેટર એટલે ઘણા બધા સાધુ ભગવંતો હોય કોઈની વ્યાકરણ ભરવામાં રુચિ હોય તો એવા જે સાધુ ભગવંતો એનું એક ટીમ બનાવી આપે ગ્રુપ બનાવી આપે કોઈક ન્યાય ભરવામાં રુચિ હોય કે કોઈક આધ્યાત્મમાં રુચિ હોય જે જેની જેવી રુચિ હોય એવા એવાનું એક ગ્રુપ બનાવી કરી અને તે રીતે એમને પોતે ભણાવે અથવા પોતાના થકી તૈયાર થયેલા હોય બીજા તો એમને એમના મારફત પણ એ રીતે અભ્યાસની ગોઠવણ કરી આપે તો એ કોઓર્ડિનેટર હોય ઉપાધ્યાય ભગવાન અને ત્રીજો શબ્દ છે આર્બિટ્રેટર એટલે શું આર્બિટ્રેટર એટલે શું હા મધ્યસ્થ લવાડ છન્મસ છે ને આપણે બધા આપણે આપણા બધા એટલે સીધા વિક્રય નથી બની ગયા છન્મસ દશા છે તૃટીઓ તો હોઈ શકે એટલે ક્યારેક કોઈ પણ નિમિત્તે કંઈ પણ વિવાદ થાય અથવા કોઈ શાસ્ત્રની પંક્તિ એનું અર્થઘટન કરવામાં વિવાદ થઈ જાય એક કેના આનો અર્થ આમ હોય જાય બીજના આનો અર્થ આમ હોય જાય તો હવે મધ્યસ્થી કોણ કરે
તો ઉપાધ્યાય ભગવાન એ મધ્યસ્થી અથવા લવાદનું કાર્ય કરે એટલે એને આર્બિટ્રેટર પણ કહેવામાં આવે છે. આવા ઉપાધ્યાય ભગવંતો જીન શાસનમાં ભૂતકાળમાં આમ તો અનંત થઈ ગયા, અનંત ચોવીસીઓમાં, ભવિષ્યમાં થતા રહેવાના છે, વર્તમાનમાં પણ જે પણ વિદ્યમાન હોય એ ત્રણેય કાળના અનંતાનંદ ઉપાધ્યાય ભગવંતોને આપણે ભાવભરી વંદના કરીએ. ઓમ રીમ નમો ઉપજાયાણ, 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 ઓમ રીમ નમો ઉપજાયાણ. અભિનય ગુણની વાત નીકળી અત્યારે મને મગજમાં જરા ઝબકારો થયો. અમે છેલ્લે હમણાં લગભગ 2.5 મહિના જેટલો સમય નાલાસોપારા વેસ્ટથી 5 કિલોમીટર દૂર નિર્મલ વિહાર ધામ, વચ્ચેથી આગાસી જઈએ, વચ્ચે લગભગ આવે નિર્મલ વિહાર ધામ, બહુ શાંત રળિયામનું વાતાવરણ, ચારે બાજુ આમ જાણે જંગલમાં બેઠા હોઈએ એ રીતે મોટા વડના વડનું ઝાડ, હું બીજા પણ વૃક્ષો એની નીચે બેસીને, સમૂહમાં અમે 5 જણા હતા, સમૂહમાં 9 લાખ 9 કાર જાતનો એક સંકલ્પ કરેલો, રોજની લગભગ 1.5 જણા 25-25 માળા ગણતા, અને એ જે પરિવાર એક જ પરિવાર કચ્છ નવાવાસમાં, શું નામ, રાજેશભાઈ રામજી મોતા અને માતાનું નામ દાણબાઈ મા, બધા એટલા પરસ્પર એનો જે વિનય અમે જોયો ખરેખર, સાધુ સાધુ પ્રત્યે ખૂબ ભક્તિવાળા, અને ભગવાન મળ્યા હોય એવો ભાવ એમને, ત્યાં ઘરમાં દેરાસર પણ છે, બાજુમાં ઉપાસ્ય પણ છે, શાકાજીની પણ બનેલું છે, દાન ભંડાર પણ છે, અને સાથે એ લોકો આપસમાં અમે રોજ થોડીક વાર સત્સંગ કરતા બધા ભેગા મળીને, આપણે કંઈક એમનું ઋણ હોય તો આપણે પણ કંઈક ફેરસવું જોઈએ એટલે એ રીતે સત્સંગનો સમય રાખેલો, અને અરસપરસ સવારના ચૈત્યવંદન સમૂહમાં સાથે હોય લગભગ, પછી ગુરુવંદન થાય, આચાર્ય ભગવંત ગીરને વંદના થાય, બધાને વંદના થાય, અને પછી એ લોકો આપસમાં બધા એને વંદના થાય બરોબર, પહેલાં ભાનભાઈમાં બેસે, પછી મોટા ભાઈ, પછી મોટા ભાભી, પછી રાજેશભાઈ, ગિરીશભાઈ અને આપણા ભારતી, શું નામ, ભારતીબેન, એ એને પગે લાગે, એક પછી એક બધા પગે લાગે, રાજેશભાઈ અને ભાવનાબેન, પછી એમનો દીકરો ગૌરવ, દર્શન, હા એ બધા ક્રમશઃ, પછી એને તો બધા પગે લાગે, પછી પછી મોટા ભાઈ ગિરીશભાઈ બેસે તો એમના ઘરનો પત્ની પણ એમને પગે લાગે, પછી નાના ભાઈ અને ભાભી એ પણ પગે લાગે, છોકરાઓ તો પગે લાગે જ, પછી બધા એ રીતે ક્રમશઃ બધા એક પછી પોતાનાથી મોટા જેટલા પણ હોય એ દરેકને પગે લાગવાનું, આ નિત્ય કે રોજનો બરોબર. આવું છે કોઈના ઘરમાં અત્યારે નમો ઓરિયન્ટા, આવે દોરે દિવસે ખાણસ લઈને જેવું નીકળવું પડે ગોતવા માટે કદાચ, પણ જ્યારે આ તમે સાંભળ્યું છે તો હવે ભાવ કરો એવો, પરિવારમાં જાગ્યા ત્યાંથી સવાર કોઈ એવો મોકો આવે ને, પ્રસંગ સારો બધા ખુશ મિજાજમાં હોય ત્યારે આ વાત મમરો મૂકવાનો કે આપણે આવું કરીએ તો કેમ ભલા, અને એ રીતે શરૂઆત કરે ઘરના વળી પોતે શરૂઆત કરી દે. જો એમને જોઈને એ પોતાના માતુશ્રીને પગે લાગે છે, એમને જોઈને એના દીકરો અને પુત્ર વધુ એ પણ પગે લાગતા થઈ ગયા છે. હા તમારા ઘરમાં એવો છે કાયદો નિયમ? બહુ સરસ, બસ સરસ. એવી રીતે નાલાસોપારા વેસ્ટની અંદર એક જૈનેત્ર ભાઈ નાગેશભાઈ ઉલ્લી, એ ફોટોગ્રાફર પોતે, મલાડમાં દીક્ષાનો પ્રસંગ હતો 8-1 વર્ષ પહેલાં, એ ફોટોગ્રાફર તરીકે ઘેર અને દીક્ષાનો પ્રસંગ જોઈને એટલો પ્રભાવિત થયો અને મારા સાહેબનો સત્સંગ કરતાં કરતાં એકદમ ચુસ્તનમ જૈન બની ગયો. કાયમ માટે રાત્રિ ભોજન ત્યાં, કનમૂળ ત્યાં, આજીવન હા ઘરમાં અમારી નિશામાં જ ભગવાન મુનીશ્વર સ્વામી બિરાજમાન કર્યા. શત્રુંજયનો મોટો પટ ઘરમાં, ઘરમાં ઉકાળેલું પાણી વાપરે, એમના ધર્મપત્ની અને દીકરીએ 47 દિવસ ઉદ્ધાન કરીને માળા પહેરી અને અવારનવાર આંબી કરે, રોજ સવારે 5 વાગે ઉઠી પહેલાં પહોંચી જાય ત્યાં આગાશી, અને ત્યાં વર્ધમાન શક્રસ્તવ દ્વારા પરમાત્માનો અભિષેકમાં પણ જોડાઈ જાય, ત્યાંની પરમાત્માની ધજાની પણ બોલીઓ બોલીને સુંદર લાભ લીધો, અભિષેકનો સુંદર લાભ લીધો, ઘણી વિશેષતાઓ એના જીવનમાં છે. તો એ પણ પોતાના માતા પિતાને રોજ પગે લાગે બરાબર. હા વસઈની અંદર અને 50 વર્ષની પણ શરૂઆત થઈ તો સારી એવી બોલી, કેટલી લગભગ 50,000 રૂપિયાની બોલી કરી, હા ગુરુ પૂજન અને વસ્ત્ર વરાવવાનો 1,51,000 સુધી તો એ બોલ્યા, પછી આગળ છે મારું રમણભાઈ વધારે બોલ્યા એટલે પછી એ મૌન રહી ગયા, પણ તો પણ ગુરુ વધારાનો લાભ તો અમે લીધો, એટલે બહુ રત્ના વસુંધરા છે
કહેવાનો મતલબ કે હવે કોને જૈન કહેવાનો અને કોને અજૈન કહેવા કહો બોલો. અને આપણે અજૈન કહીશું. હા, ત્રણ દીકરીઓ છે, બધી બધી સંસ્કારી છે. તો વિનય ગુણ મૂર્તો પાયામાં વિનય ગુણ જો પરિવારમાં હશે તો જ ધર્મ સમ્યક ધર્મ થશે. ઘરમાં જો કુસંપ અને ઝઘડાનું વાતાવરણ હશે પછી તમે ગમે એટલા તપ જપ વગેરે કરશો એ બધું છાર ઉપરના નીપડા જેવું થશે. ચિત્તની પ્રસન્નતા શાંતિ કે આનંદનો અનુભવ નહીં થઈ શકે. તો ચાલો હવે આજે આપણે કેટલાક વિશિષ્ટ ઉપાધ્યાય ભગવંતો એમના જીવન પ્રસંગોને યાદ કરી ભાવભરી વંદના કરીએ. કેટલા વાગ્યા છે? દસ. ભલે, પાકા લાગશે આપણી પાસે, લિસ્ટ લાંબું છે. સૌથી પહેલાં ખાલી ઉપાધ્યાયજી મહારાજ કહીએ અને એ જ યાદ આવે એવા ઉપાધ્યાયજી ભગવંત ઉપાધ્યાય છે યશો વિજયજી મહારાજ અને એમના સહપાઠી બીજા એક ઉપાધ્યાય ભગવંત વિનય વિજયજી મહારાજ. આ એક જ એવી કૃતિ છે, બે ઉપાધ્યાય ભગવંતો ભેગા મળીને રચના કરી અલબત્ત એકે શરૂઆત કરી અને પછી આયુષ્ય પૂરું થયું એટલે બાકી રહેલી કૃતિ બીજા ઉપાધ્યાય ભગવંતે મિત્રભાવે પૂર્ણ કરી. કઈ વાર કઈ રચના કઈ? પીપાળ રાજાનો રાસ. પીપાળ રાજાનો રાસ કહી કે ત્યારે કેમ થાય કે મેણા સુંદરીનો રાસ કહેવું જોઈએ. વિશેષતા કોણ જાણે, બંનેની અલગ અલગ વિશેષતાઓ છે. તો અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ એટલા કુશાગ્ર બુદ્ધિવાળા, બહુ ચાર પાંચ વર્ષની નાની ઉંમરમાં તો સાંભળી સાંભળીને ભક્તામર સ્તોત્ર જેમને કંઠસ્થ થઈ ગયેલો અને એમની આવી પ્રભા પ્રતિભા જોઈ કરી હવે ક્યારે કંઠ થયો એની માતાનો નિયમ હતો કે રોજ ભક્તામર સ્તોત્ર સાંભળી અને પછી જ મોઢામાં કંઈ નાખવું. અને વરસાદના કારણે ઉપાસે જઈ શકાયું નહીં એટલે કંઈ ખાતા પીતા નથી. નાનકડા જસવંતને ખ્યાલ આવી ગયો, કારણ પૂછ્યું, કારણની ખબર પડી તો એમાં શું કે હું સંભળાવી દઉં ચાલશે એટલે તને ક્યાંથી આવે તો સારું ટબડું નાનકડું બહુ ડબું જેને કહીએ. અને ભક્તામર સ્તોત્ર તો સંસ્કૃતમાં અઘરું, ટપ ટપથી કામ કે પેટ ભરવાથી કામ, હું સંભળાવું બોલતો બેટા. અને આખું ભક્તામર સ્તોત્ર એક પણ ભૂલ વિના કડકડાટ નાનકડો જસવંત બોલી ગયો. માતા અત્યંત હર્ષિત થઈ અને આવી એની બુદ્ધિ પ્રતિમા જોગ પ્રતિમા જોઈ કરી નાની ઉંમરમાં જ દીક્ષા લીધી અને એક સુશ્રાવક રત્ન એમની હીરાને પારખી લીધો. શું નામ હતું એમનું? ધનજીભાઈ સુરા. એના નામ ઉપરથી તો કચ્છના એક શ્રાવકે પોતાના ઘરના આંગણામાં ઉપાસે જેવું એક સ્થાન બનાવી આરાધના સ્થાન એનું નામ ધનજી સુરા ઉપાસે કે આરાધના કરવું કે નામ ધનજી સુરા સૂજ્યું એમને આટલું. અને ગુરુ મહારાજની વિનંતી કરી ભણવા માટે કાશી મોકલાયા. બધી એની જવાબદારી પગાર વગેરેની બીજી વ્યવસ્થા બધી એમણે પોતે જવાબદારી લીધી. ત્રણેક વર્ષ ત્યાં રહ્યા, સુંદર અભ્યાસ કરી. એ વખતે કાશી એટલે વિદ્યાનું ધામ ગણાતું હતું. આજની સ્થિતિ હવે જોડી જુદી છે. આજે ભલભલા પંડિતના દીકરાઓ પણ હવે ભણવા ઈચ્છતા નથી, બધાને હીરાના વેલની વેપારી થઈને ઇઝી મની કમાવવું છે. પણ કાશી એટલે પંડિતોનું જાણે ધામ કહેવાય. તો બીજા કોઈ દેશના દેશનું રાજ્યના દિગ્ગજ વિદ્વાન પંડિત કાશીમાં આવ્યા અને એણે જાહેરાત કરી ચાલો કાશીમાં પંડિતમાંથી કોઈ પણ આવે મારી સામે વાદ કરવા શાસ્ત્રાર્થ કરવા માટે અને જો હું હારી જાઉં તો મારી પાસે જેટલા ગોલ્ડ મેડલ પ્રમાણપત્ર મળ્યા છે એ બધા એને આપી દઉં. જો એ હારી જાય તો કાશીના બધા પંડિતો વતીથી એણે સર્ટિફિકેટ પ્રમાણપત્ર લખી આપ્યું કે ભાઈ તમે હારી ગયા, તમે આ જીત્યા, આવી શરતો મુકાતી હતી. પણ એ પંડિતનું નામ એટલું બધું ઘસતું હતું એનું નામ સાંભળીને કાશીના ભલભલા પંડિતોના પણ હાજા ગગડી ગયા, થરથડી હિંક્યા. બાપરી વાહ, હવે આપણી લાજ કેમ રહેશે, આ તો બહુ મોટો પંડિત છે. એ વખતે ત્યાં અભ્યાસ કરી રહેલા યશો વિજયજી, હજી ઉપાધ્યાય તો નહોતા બન્યા, મુનિ હતા, એમણે બીડું ઝડપ્યું બધા કાશીના પંડિતો હતી વાદ માટે. અને એ વાદમાં શરત શું હતી? એક પણ ઓષ્ઠ્ય વ્યંજનનો પ્રયોગ થવો જોઈએ નહીં. પ, ભ, બ, ભ, મ આ પાંચ વ્યંજનો ઓષ્ઠ્ય કહેવાય. બે આઉટ ભેગા થાય તો એ ગોટને આમ પકડી રાખો ને બોલવા જાઓ, બોલાશે પ, ભ, ભ, મ નહીં બોલાય. અને સંસ્કૃત ભાષા એવી છે કે એમાં ડગલે પગલે મ તો આવે જ, મકારમ ડેતમ સંસ્કૃતમ હોતમ મજાકમાં કહ્યું છે. અને પોતાનું સંસ્કૃતમાં જ બોલવાનું, પોતાનો પૂર્વ પક્ષ રજૂ કરવાનો, સામા પક્ષનું ખંડન કરવાનું, પોતાના પક્ષનું મંડન કરવાનું.
રોષ ઉછાળ્યા વિના કદાચ પહેલા ઉપાધ્યાયજી અને યશોજી મહારાજને કરવામાં આપવામાં આવી. એક કલાક સુધી જૈન શાસનનો ચાદવાડ સિદ્ધાંત એમણે સંસ્કૃતમાં ધારાબદ્ધ રીતે રજૂ કર્યો. હવે એનું ખંડન કરવું અને પોતાના એકાંતવાર જે હશે પંડિતનું એનું મંદન કરવાનો વારો આવ્યો કહેવાય છે. ઘણી વાર સચિન તેંડુલકર પણ પહેલાં જ બોલે ક્લીન બોલ્ડ પણ થઈ જાય કે નહીં થઈ શકે છે. બરોબર, વિદ્વાન પંડિત બોલવા ગયો પછી પહેલાં વાક્યમાં કહેવાય છે, પહેલાં કોળીએ માખી પ્રથમ ગ્રાસે મક્ષિકા, સીધો આઉટ થઈ ગયો ક્લીન બોલ્ડ. એને માટે શું કરવામાં આવ્યું હતું, નીચલા હોઠ ઉપર સિંદૂર લગાવવાનું, લિપસ્ટિક નહીં પણ સિંદૂર લગાડવાનું. હા, અને જો ઉપલા હોઠને અડી જાય તો પછી એ આઉટ થઈ ગયો. એટલે પંડિત બોલવા ગયો પહેલાં વાક્યમાં જ ક્લીન બોલ્ડ થઈ ગયો. એટલે એને હુર્રી બોલાયો, જૈન શાસનનો જય જયકાર થયો. કાશીના પંડિતોના શ્વાસ હેઠા બેઠા, હાશ આપણી લાજ રહી ગઈ, આ જૈન મહારાજે આપણી લાજ બચાવી. એટલા પ્રસન્ન થયા કાશીના દિગ્ગજ પંડિતો પણ કે એમને ન્યાય વિચારક ન્યાય આચાર્ય એના એવા બિરુદો આપ્યા. બરાબર, ન્યાય અને તર્કશાસ્ત્ર. એ કુરચાલ સરસ્વતી તરીકે ઓળખાતા, કુરચાલ એટલે દાઢી મૂછવાળી સરસ્વતી, કાલી સરસ્વતી શરીરનો થોડો શ્યામ હશે એટલે કાળા ઓલી ગૌરી સર ગૌર વર્ણવાળી સરસ્વતી આ બોલો, કુરચાલ સરસ્વતી કાલી સરસ્વતી આવા આવા બિરુદો એમને આપવામાં આવ્યા. બરાબર, તો આવા આજે તો મુનિ હતા તે વખતે. પછી જ્યારે ભારત ગુજરાતમાં આવ્યા અને સાંજના પ્રતિક્રમણ વખતે કોઈ કે કીધું મારા સજાએ બોલો, તો મને ગુજરાતી સજા તો નથી આવડતી. કોઈ કે કોણ માર્યો કે સજા નથી આવડતી ગુજરાતીમાં, તો પછી ત્યાં જઈ કરી દીધું કાશીમાં અને શું ઘાસ કાપ્યું આટલા વર્ષ શું કર્યો. બરો સાવકો પણ કેવા હશે આખા બધા, અને મહારાજને પણ ચીમકી આપી દે, પણ આ મહારાજ ત્યાં ગાંજિયા જેવા હતા નહીં. અને બીજા ઉપકાર છે આપણા માટે, અને બીજા જ દિવસે બીજો કોઈ આદેશ માગે એનાથી પહેલાં એ અશોકજી મહારાજે આદેશ માગ્યો સજ્જાયનો, અને પછી સજ્જાય જે ચાલી 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 અમૃત વેલની સજ્જાની પણ સમકીત સરસઠીની સજ્જા, સમકીતના સરસઠ વેલની સજ્જા કેટલી ગાળો છે બધી એની અંદર બોલતા ગયા બોલતા ગયા. દંડ સજ્જાય પાંચ છ સાત આઠ ગાથાની હોય, કેટલી લાંબી હોય. હા, તો કે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા, ઓલો શ્રાવ બહુ ઊંચોડતું થવા લાગી ગયો, હવે મહારાજ ભાઈ કેટલું મેં ચલાશો કેટલી સજા તમારી. ત્યારે એને સામે જવાબ આપ્યો કે ભાઈ 3 વર્ષ ઘાસી મારીને ઘાસ કાપ્યો હોય તો આટલો બધો ઘાસ અને કુડા બનાવવાનો વાર તો લાગે ને ભાઈ. આવા હતા ઉપાધ્યાય ભગવાન, અને કેવા જો વિનય ગુણ કેવો, પોતાના વિદ્યાગુરુ બ્રાહ્મણ જે હતા એમનો પણ વિનય ઉચિત કેવું કર્યો. એમણે કહ્યું હતું કે કાંઈ પણ મારા જેવું કામ પાડે તો જરૂર મને લાભ આપજો. છૂટા પડતા પહેલાં કહી આવ્યા હતા, અને એમની દીકરીનો લગ્ન પ્રસંગ આવ્યો. બ્રાહ્મણ ચંદ્રલી સરસ્વતીને લક્ષ્મીને ઓછું જાણે, લોટ માગીને ભિક્ષા માગીને રોજગાર ચલાવનારા, એટલે એ ત્યાંથી આવ્યા ગુજરાતમાં. તે વખતે કદાચ અંબાથી અમદાવાદ એ સ્થળ, અને ત્યાં પકડ હેઠળ મેદની ભરેલી હતી અને વ્યાખ્યાન ચાલુ હતું, અને એ વખતે એવા પંડિતજી દૂરથી પ્રવેશ કરી રહ્યા છે. દૂરથી નજર ગઈ, સીધું બેચાર સાવકોને મૂકે, જાઓ અમારા વિદ્યાગુરુ આવી રહ્યા છે, બહુમાનપૂર્વક કરી લાવો. એવા નજીકમાં આવ્યા, પોતે કહેવાય છે કે નીચે ઉતરી ગયા. આ કેટલો લોકોત્તર, આમ તો ગ્રસ્ત છે ભલે પંડિત, પણ છતાં પોતાના વિદ્યાગુરુ છે એ દૃષ્ટિએ આટલું એનું ઔચિત્ય જાળવ્યું અને અળવેથી જાણી દો આવવાનું પ્રયોજન. અને પછી તો વ્યાખ્યાનમાં તમે જે કાંઈ પણ આજે તમે થોડું ઘણું મારામાં સારું જોતા હશો, બધાનો ઉપકાર એનું શ્રેય અમારા વિદ્યાગુરુને ફાળે જાય છે. હવે તમે મને મારું કંઈ બહુમાન કરવા ઈચ્છતા હો તો અત્યારે એમનું બહુમાન કરવા યોગ્ય છે. પછી તો સમજદાર તો ઈશારા બાકી હોતા હૈ, ધનનો વરસાદ વરસ્યો અને સારી એવી મોટી થેલી ભગાણા કોથળી ભરીને પંડિતજીનું બહુમાન કરવામાં આવ્યું. પંડિતજીની આંખમાંથી હર્ષના આંસુ વહી ગયા, તેવી શુભેચ્છાઓ શુભાશીર્વાદ વરસી ગયા છે એમના અંતરમાંથી. આવા ઔચિત્યના પાલક, આવા વિનય ગુણના ભંડા ઉપાધ્યાય ભગવંતો છે. ઘણી ઘણી વાતો છે એમની, અદ્ભુત સાહિત્ય આપણા માટે મૂકી ગયા. યોગીરાશી આનંદગંજી મહારાજ એમના સત્સંગમાં આવી અને આત્માના અનુભવ જ્ઞાનની પણ એમણે પ્રાપ્તિ કરી અસલી વયમાં, અને ત્યાર પછી એમણે જે અદ્ભુત ગ્રંથો રચ્યા છે, જ્ઞાન સાર, અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ વગેરે ગ્રંથો, ખાસ ખાસ અધ્યાત્મ પ્રેમી આત્મા અચૂક, એના ગુજરાતી ભાષાંતરણ વિવેચનો પણ વાંચવા યોગ્ય છે. પહેલાંના ગ્રંથોમાં તો ખંડન બંધન કદાચ વધારે જોવા મળે, પણ આ પાસલીભાઈના ગ્રંથોમાં તો પ્યોર અધ્યાત્મ એમણે ખરેખર અદ્ભુત વિષ્ણુ છે. હા,
ಆನಂದನ್ ಎಷ್ಟು ಪಡಿ ಮೇರೆ ತಾತ ಆನಂದಗನ ಮಾತ ಆನಂದಗನ ಭ್ರಾತ ಆನಂದಗನ ಅವರು ಸರ್ವಸ್ವ ಆ ಆನಂದನ್ ಜೀ ಮಹಾರಾಜ એવા ભાવ આપણે વિનય કેવા અંશે માં છો એમને વ્યક્ત કર્યો. પછી ચાલો આપણે વળી લઈએ એવા ઉપાધ્યાય ભગવાન કે જેમણે એક જ વાક્યના 10 લાખ અર્થ કર્યા. વાક્ય કેટલું? વાક્ય નાનકડું, રાજાનો ડડતે સૌખ્યમ 8.5 અક્ષર, 3 શબ્દ છે એમાં. શું અર્થ થાય? સીધો, રાજાઓ સુખ આપે છે. રાજાનો એટલે રાજાઓ, ડડતે એટલે બે છે, આપે છે. શું? સૌખ્યમ એટલે સુખ. રાજાઓ સુખ આપે છે, આવો સીધો સાદો અર્થ જેનો થાય. 8.5 અક્ષરનું વાક્ય, એના 8 લાખ નહીં 10 લાખ અર્થો કર્યા. અને એ અર્થો મેં વાંચ્યા છે દીક્ષા પહેલાં આશ્રમિયા પુસ્તક. આજે પણ હશે આશ્રમિયાના જ્ઞાન ભંડારમાં, સંસ્કૃત ભાષામાં છે. આમ તો અર્થ 10 લાખ કર્યા છે, પણ એ પુસ્તકનું નામ અષ્ટલક્ષાર્થી રાખવામાં આવ્યું છે. ગણિત કરતા કાંઈ કેલ્ક્યુલેટર હતા નહીં, એટલે ગણિત કરવામાં કોઈ બીજી ત્રીજી વાર ગણાઈ ગયું વધારે, એટલે બાકીના ઉપરના 2 લાખ કાઢી નાખો. 8 કે 8.5 અક્ષરનું આ વાક્ય છે, તો એક એક અક્ષરના સરેરાશ 1,00,000 અર્થ, એક એક અક્ષરના 1,00,000 અર્થ. શાસ્ત્રમાં આવે છે કે એક એક સૂત્રના અનંત અર્થો થઈ શકે છે. તો એની પ્રતીતિ કરાવતું અમે એમણે આ રચના કરી બતાવી, એક જ વાક્યના આવા 1,00,000 અર્થ કરી બતાવ્યા. એકડ ઉપાધ્યાયશ્રી ઉપાધ્યાયશ્રી સમય સુંદરજી મહારાજ, જેના સ્તવનો અને સજ્જાયો ખૂબ પ્રચલિત છે ને, સમય સુંદર ની વીન તેજી માન જો વારંવાર, બે કર જોડી વીન જો વીન કરી અવધાર, શ્રી મંદર સ્વામી કહીએ રે હું માવી દે આવી. આવ સુંદર રચનાઓ કરનારા સંસ્કૃતમાં આટલા વિદ્વાન હતા. લોકપ્રકાશ, દ્રવ્ય લોકપ્રકાશ, ક્ષેત્ર લોકપ્રકાશ, કાળ લોકપ્રકાશ, ભાવ લોકપ્રકાશ, પડદાર 4 વોલ્યુમ સંસ્કૃતમાં રચ્યા છે. અમે આખા દિન શાસન બધો સાર આ 4માં એમને સમાવી દે છે. બરોબર, પુણ્ય એ વિનય વિજયજી મહારાજ. હા બરોબર, વિનય વિજયજી મહારાજ. પછી વિનય વિજયજી મહારાજ તો ઘણી રચનાઓ છે બીજી પણ, એમની પુણ્યપ્રકાશનું સ્તવાન. બરોબર, પછી પરિષદમાં વાંચીએ છીએ, જે અત્યારે ગુજરાતીમાં વાંચીએ છીએ, મૂળ સંસ્કૃતમાં ટીકા 62 સૂત્રની, એ પણ એમણે રચાયેલી છે વિનય વિજયજી ઉપાધ્યાયજી ભગવંતે. તો શાંત સુધારસ નામનો અદ્ભુત ગ્રંથ ગુજરાતની સંસ્કૃતમાં, પણ ગુજરાતી રાગોમાં ગાઈ શકાય એવી અદ્ભુત રચના શાંત સુધારસની, મેં વાંચ્યું તો ખાસ વાંચવા જેવું છે. ગુજરાતી વિવેચન પણ એને મળે છે. પછી 17 ભેદી પૂજા કૌશકમાં વગર કાગળ પહેને જેમણે રચી, એ ઉપાધ્યાય ભગવાન કોણ? સકલ ચંદ્રજી ઉપાધ્યાય ભગવાન. એમણે સંકલ્પ કર્યો, મનમાં ધારણા કરી, બાજુમાં કુંભાર રહે છે એનો ગધેડો ભૂંકે નહીં, જાઓ અરિયંતાણું ભગવંતાણું નમુક એમ નહીં, જાઓ ગર્ગ ન ભૂંકતી ત્યાં સુધી આપણું ઓછી રહે. કુદરતનું કરવું છે કે કુંભાર એ દિવસે ગધેડા લઈને બાજુમાં ગામમાં ચાલ્યો ગયો હતો. પછી આપણા જેવા ઢીલા નહોતા, એ સપ્તસાળી હતા, એ બાધા મોરી કોંડળી બાધા મારી બા શીરા ઉપરથી ઉતરી અને આજે પૂરી ઉપર જા. શીરો બંધ કર્યો હોય પણ શીરાનો જમણવાર હોય, શીરા બદલે આજે પૂરી બંધ, એમ એવા ઢીલા નહોતા, સપ્તસાળી હતા. ઔષધમાં જ ઊભા રહ્યા અને પછી ઔષધમાં એમને 17 ભેદી પૂજા શાસ્ત્રીય રાગોમાં એવી સુંદર રચના કરી કે ભલભલા શાસ્ત્રીય સંગીતકારો પણ હોવારી જાય છે એના રાગો વગેરે ઉપર. એવા ઉપાધ્યાસી સકલ ચંદ્રજી ભગવાન, એમને ભાવભરી વંદના કરીએ. એક મહાપુરુષ એવા થઈ ગયા કે જેમણે સપ્તસંધાન મહાકાવ્ય રચ્યું, એક એક શ્લોકમાં 7-7 અર્થ થાય. 7 મહાપુરુષોનો જીવનચરિત્ર સાથે ચાલે, રામચંદ્રજી જીવનચરિત્ર, શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર, નેમિનાથનું જીવનચરિત્ર હોય, આદિનાથનું જીવનચરિત્ર હોય, એવા બધા 7 જીવનચરિત્રો એક સાથે ચાલે, એક એક શ્લોકના 7-7 અર્થ થાય એવી સપ્તસંધાન મહાકાવ્ય, એ પણ દીક્ષા પહેલાં વાંચેલું મોહોપાધ્યાયશ્રી મેઘ વિજયજી મહારાજનું. હા, એ પણ મોહોપાધ્યાયના જ્ઞાન ભંડારમાં સંભવિત છે. પછી છે પાસ સંખેસરા સારકર સેવકા દેવકા, એ વળી વાર લાગે સ્તવની રચના કરવા દ્વારા. સંખેસરના બંધ થઈ ગયેલા દરવાજા ઓટોમેટિક ખુલી ગયા અને પેલા ઠાકોરે પેટીમાં પૂરી રાખેલા કૃષ્ણ ભગવાન એ દૈવી પ્રભાવે બહાર આવી ગયા. એવા વિશિષ્ટ પ્રભુ ભક્ત વિદ્વાન એ કોણ? ઉદયરત્ન કહે. પછી નાગેશ્વર તીર્થની યાત્રાએ જાઓ છો? જાઓ છો ઘણી વાર. ભવ્ય ભગવાન છે એકદમ. એ ભગવાન વર્ષો સુધી એક બાવાજીના તાબામાં હતા. એ વખતે એક ઉપાધ્યાય ભગવાન એવા થઈ ગયા,
ખૂબ તમને પ્રયત્ન કર્યા, કોર્ટ ડિગ્રીમાં જવું પડતું, પોતે જાતે આમ જઈ આવે એવા, અને આખરે તાબામાંથી છોડાવી કરી અને જૈન શાસને પાછા નાગેશ્વર પાસે અપાવ્યા હોય. એ ઉપાધ્યાય ભગવાનનું નામ કદાચ કોઈને ખબર નહીં પણ હોય, મોટે ભાગે ઉપાધ્યાય શ્રી અભય સાગરજી મારા પિતા ગુરુ મહારાજ ધર્મ સાગરજી મહારાજ. અભય સાગરજી મારા કન્યાસ હતા, ઉપાધ્યાય નહોતા. હા, પિતા પુત્રની જોડી અદ્ભુત હતી અને એમાં ધર્મ સાગરજી ઉપાધ્યાયજી ભગવાન મૂળ ઊંઝાના, એના સુપુત્ર કન્યાસ અભય સાગરજી મારા જબરા રોજ રાત્રે 3 કલાક નૌકાનું ધ્યાનમાં લીન બની જાય અને જબરજસ્ત કોટીના વિદ્વાન. નાસા સંસ્થાએ એમને પોતાનું સભ્ય પણ આપ્યું, અમેરિકાની નાસા સંસ્થા, એટલું ઊંડું સંશોધન એ કન્યાસ અભય સાગરજી મહારાજે કરેલું. એમના પિતા મહારાજ શાસન સુભળ તરીકેનું બિરુદ હતું, એનું શાસન સુભળ ઉપાધ્યાસી ધર્મ સાગરજી મહારાજ. બરોબર, અત્યારે આપણે સાગર શાખા ચાલે છે ને અચલ ગચ્છમાં, એ પણ ઉપાધ્યાય ભગવાનના નામથી ચાલે છે સાગર. કલ્યાણ સાગરસુરીના શિષ્ય પણ હતા ઉપાધ્યાય શ્રી બહુપાધ્યાય શ્રી રત્ન સાગરજી મહારાજ, એની પરંપરામાં આપણે અત્યારે છીએ. પછી આપણે કેવલ નાની બોલીએ છીએ રોજ સવારના રાયપતિ કમળમાં, એનો રચયિતા કોણ છે? વાચક મૂલા, વાચક એટલે ઉપાધ્યાય, વાચક પાઠક પણ કહેવાય, પાઠ આપે એટલે પાઠક કહેવાય અને વાચન આપે માટે વાચક પણ કહેવાય. ઉપાધ્યાય માટેના બે મુખ્ય શબ્દો બીજા ઉપાધ્યાય શ્રી વાચક મૂલા, શોર્ટ મૂલચંદજી સ્વામીજી નામ હશે વાચક મૂલા તરીકે. પછી લગભગ એક પૂર્વનું જ્ઞાન ધરાવતા એક થઈ ગયા ઉપાધ્યાય ભગવાન, જેમણે શું રચના તત્વાર્થાધિગમ સૂત્રની રચના જે ચારે ફિરકાઓને માન્ય છે એની રચના કરી છે. ઉપરાંતમાં પ્રસંગ રતિ અદ્ભુત ગ્રંથ છે, એનું પણ ગુજરાતી વચન વાંચવા જેવું છે. ઉમાસ્વાતીજી મહારાજ, બરોબર, વાચક વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતીજી મહારાજ થઈ ગયા, એમને ભાવભરી વંદના કરીએ. હા, એક ઉપાધ્યાય ભગવાન એવા દીક્ષાપ્રિય 5 વર્ષનો હતો અને ઉપાધ્યાય પરી ગુરુ એમને એનો વિનય અને એની વિદ્વત્તા જોઈ કરી અને 5 વર્ષના દીક્ષાપ્રિયામાં એમને ઉપાધ્યાય પદવી આપીને પોતાનો પરિવાર શિષ્ય સાધુ સાધીનો એ એમને જવાબદારી સોંપી દીધી. એ ઉપાધ્યાય ભગવાન કયા પછી પાછળથી ભલે આચાર્ય બન્યા અને ગચ્છાધિપતિ બની ગયા. આ આપણું છે સાહેબ બિરાજમાન છે. હા, 1993 વિક્રમ સંવતમાં દીક્ષા થઈ 24 વર્ષની ઉંમરે અને 1998 મેરાવીમાં એમને ઉપાધ્યાય પદ આપવામાં આવી હતી. 5 વર્ષની શિક્ષા પર્યાયમાં ઉપાધ્યાય પદને પ્રાપ્ત કર્યું. હાજી, ઉપાધ્યાય પદમાં કરી પાછળથી ભલે આચાર શબ્દ પણ ક્યાં ક્યાં ગુંદરાઈ ગયો છે. એવી રીતે એમના જ પટધર તપસ્વી સમ્રાટ તપચક્ર ચક્રવર્તી ઉપાધ્યાય ગચ્છાધિપતિ ગુણોદય સાગેશ્વરી આચાર્ય ભગવાન, એમને પણ ઉપાધ્યાય પદ ક્યાં પાયું હતું? ભુજમાં પડ્યું. આનો દીક્ષા પડે 1 વર્ષનો હતો એ વખતે અને ભુજમાં ઉપાધ્યાય પડવી અપાઈ અને પછી 1 વર્ષ પછી આચાર્ય પડી. આજે તો હવે મોટે ભાગે ગણી કે કન્યાસ પડવી પછી સીધો આચાર્ય પડી લગભગ અપાઈ જતી હોય છે. એટલે ઉપાધ્યાય ભગવાન તો જુજ જ ઝોલે જ બહુ ઓછા હોય છે. તપાગસીમાં પણ નામ એક ઉપાધ્યાયનું નામ સંભળાય છે, ઉપાધ્યાય વિમલ સેન વિજયજી મહારાજ. અત્યારે વયોવૃદ્ધ થઈ ગયા છે, થાક્યા છે, પણ પહેલાં કોઈ પણ માર્ગ ધાર્મિક પ્રસંગો એટલે મુહૂર્તો બધા અલગ અલગ સમુદાયના કે ગચ્છોના પણ સાધુ ભગવાન તો એમની પાસેથી મુહૂર્તો મંગાવી દીક્ષાના પ્રતિષ્ઠાના અંજન સલાહકારના ઉપાધ્યાય શ્રી વિમલ સેન વિજયજી મહારાજ અત્યારે ઉપાધ્યાય પડે આરૂપ છે. હવે મોટી ઉંમર છે એમની, આપણે ત્યાં પણ એક ઉપાધ્યાય ભગવાન છે અત્યારે પૂર્ણભદ્ર સાગરજી મહારાજ, ગઠર પ્રવચનકાર પ્રવચનપટુ અને સારા વિદ્વાન અને લેખક છે. શિવમસ્તુષ સમોસર મંદિર એમના પણ પ્રેરક પિતા પુત્રની જોડી. પછી કાચલ ગચ્છમાં એક મહોપાધ્યાયજી છે અત્યારે ભુવનચંદ્રજી મહારાજ, એ પણ સારા એવા વિદ્વાન છે, સંસ્કૃતમાં પણ રચનાઓ એ કરી જાણે છે. બરાબર, પછી એક ઉપાધ્યાય ભગવાન અને ઓચિંતી ગુરુમાર્ગ ભાવ થયો લાવો વાસકે સીધો કીધી તો પછી થઈ ગઈ નહીં ખબર નહીં પણ સીધો ઉપાધ્યાય તરીકે ગુરુ ભગવાનને જાહેર કરી લીધા અને પછી ચોમાસું ઉતરતા સીધું આચાર્ય પડી પણ થઈ ગઈ એવા ઉપાધ્યાય ભગવાન કોણ ખબર છે? વર્તમાનમાં અચલ ગચ્છાધિપતિ તરીકે બિરાજમાન છે. રાજસ્થાનમાં રામજી કી ગોળ એ છે ને તે પણ છે વિહારધામ. એ વખતે વિખાઈ નહોતું, રોકાયા હતા ખાલી સામાન્ય કાંઈ શિસ્ત કંઈ અને એ વખતે સાહેબે ગણ પર નહીં
દીપનો ભાવ થયા એમને અને સીધા આ સક્ષેથી તમે સાધુઓ જતા એ વખતે ચતુર્વી સંઘ હતો એ વખતે જાહેરાત તરીકે ઉપાધ્યાય પડે આવ્યું કરું છું. અને પછી બાર ગેટ ચોમાસું થયું અને ચોમાસું ઉતરતા દંતાણીની પ્રતિષ્ઠા હતી એ વખતે આચાર્ય પદવી પણ એમને આપી અને આવી ગચ્છાદી પદવી તરીકે સુંદર શાસનની સેવા કરી રહ્યા છે. તો અને અમારે અમે ત્રણ જણાને તો ઘણી પડી પછી સિદ્ધ આચાર્ય પદવી ઘણી પડી 27 વર્ષ ચાલી અને પછી સીધું ઉપાધ્યાય અને આચાર્ય પદવી ભેગી સાથે છે. એટલે આજે જનરલી ઉપાધ્યાય બહુ જ ઓછા મળે છે. મોટે ભાગે તપાગજમાં પણ કન્યા થયા પછી ત્યાં પછી થોડા સમયમાં આચાર્ય પદવી આપી દેવામાં આવતી હોય છે. ઉપાધ્યાય શ્રી વીર વિજયજી મહારાજ પૂજાઓ વગેરે વચ્ચેની સત્તાવનાઓની સમય રચના કરેલી છે. સરસ તમારું ધ્યાન છે. હા એ પન્યાસી હતા. એ ઉપાધ્યાય પદ મોટું છે નવકારવા. પહેલાં આચાર્ય પછી ઉપાધ્યાય પછી પન્યાસને ધણી અને પ્રવર્તક વગેરે સવિર વગેરે એ નવકારમાં સીધું એ બધું સાર નમો લે સૌ સારું નમ આવી જાય છે. આચાર્ય અને ઉપાધ્યાય બંને ગચ્છનું શાસનનું સંચાલન કરનારા પદ છે. એટલે એ રીતે એમને વંદન કરવામાં આવે છે. એટલે નવકારમાં એનું મુખ્ય સ્થાન છે. સાધુ ભગવંત કેવરી હોય ને તો એનું સ્થાન નમૂલો સૌ સાહુણમમાં. અને ઉપાધ્યાય આચાર્ય છડમસ્ત હોય છતાં એના નવકારનું પહેલું સ્થાન એનું કારણ શું એ ગચ્છને સંચાલન કરે છે આચાર્ય અને ઉપાધ્યાય ભગવાન. એટલે કહેવાય લાખ મરજો પણ લાખનો તારણહાર ન મરજો. એ રીતે અપેક્ષાએ કેવલી ભગવાન કરતાં પણ વ્યવહારની અપેક્ષાએ આચાર્ય અને ઉપાધ્યાય પદનું વધારે મહત્વ છે. એટલે નવકાર મહામંત્રમાં આચાર્ય અને ઉપાધ્યાયને પહેલાં વંદન અને કેવલી ભગવંતો જન્મસ્ત હોય એમ નમો લોય શબ્દ શાહુણમ દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. હજી એક ઉપાધ્યાય ભગવાન થઈ ગયા માન વિજયજી મહારાજ. ભગવાનની ભક્તિ કરતાં કરતાં આત્માના અનુભવ દશા સુધી પહોંચેલા હતા. બરાબર એક સ્તવનમાં શું કહે છે કે ધ્યાન પદસ્થ પ્રભાવથી રે ચાખ્યો અનુભવ સ્વા માન વિજય ઉવજાય કહે રે મૂકો રે બીજો વાડ રે મીલે મન ભીતર ભગવાન મીલે મન ભીતર ભગવાન. પદ્મપ્રદ સ્વામીના સ્તવનમાં કહ્યું છે ધ્યાન પદસ્થ. પદસ્થ ધ્યાન એટલે પદ નમો અરિહંતાણમ આજે નમો ઉવજાયાણમ એ પદ સમજો એન્ડ વિથ ઔમૃગ અરહમ નમઃ વગેરે મંત્ર પદો એનું ધ્યાન એનું જાપ ચિંતન અને ધ્યાન કરતાં કરતાં એમાં આવડી જવાનું. પછી એમ કરતાં કરતાં લાધ્યો અનુભવ ચાખ્યો અનુભવ સ્વાદ આત્માના અનુભવનો સ્વાદ મેં ચાખ્યો છે એમ માનવી જેવી ઉપાધ્યાય આ સ્તવનમાં કહે છે. અને સાથે આપણને પણ શિક્ષા આપે છે કે બીજા વાદ વિવાદ મૂકો બસ આ પ્રભુનું કોઈ પણ નાનકડું નામ મંત્ર લઈ લો તમને જે મન ગમતું હોય તે શંકેશ્વર પાર્થનાથનું આદિનાથનું માવી સ્વામીનું જે ગમતું હોય તે નવકાર કે ઓમ અરિહં અરહમ નમઃ બસ એમાં લીન થઈ જાઓ એમાં આવડી જાઓ એકદમ તો તમે એક અનુભવ દશા સુધી ધીરે ધીરે જરૂર પહોંચી શકશો. બરાબર તો આવા તમામ ઉપાધ્યાય ભગવંતોને આપણે ભાવપૂર્વક વંદના કરીએ અને ચાલો એ પદના ધ્યાન માટે પણ હવે તૈયાર થઈ જઈએ. આ તો બાર તમારી સીધી ગરદન સીધી થોડા ઝૂમતા ઝૂમતા ડોલતા ડોલતા એકદમ આનંદમાં આનંદ એવો ત્યારું ગંભીર ન જોઈએ ગંભીર ન જોઈએ એકદમ પ્રસન્ન ચિત્ત મુખમુદ્રા રાખી કરીને પ્રસન્નતામાં થોડા ઝૂમતા ડોલતા 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 દાસ્ય જાપ કરીએ. ઓમ રીમ નમો 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 નમો ઉભજાયાણમ નમો નમો.
નમો વજાયણ નમો નમો હે નમો વજાયણ નમો 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 વજાયણ નમો નમો હે નમો વજાયણ નમો નમો હે નમો વજાયણ નમો 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 વજાયણ નમો 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 વજાયણ નમો 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 વજાયણ નમો વજાયણ નમો વજાયણ નમો વજાયણ નમો વજાયણ નમો વજાયણ સા ડબલ જીવાક્ષર છે માટે વો ઉપજટુ વજાયણ નમો 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 દીર્ઘ શ્વાસોશ્વાસ સાથે શ્વાસ લેતા નમો અને શ્વાસ મૂકતા આ રીતે શક્ય એટલો ઊંડો અને લાંબો શ્વાસ લેતા આ રીતે શ્વાસ લેતા ને ઉઠતા નમો વજાયણમ એનું પરિધાન કરવાનું છે. આંખ બંધ રાખજો, કમર સીધી, શરીર એકદમ સ્થિર શાંત.